સહનાવતુ સહનુભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિસ્મૃતિપુરાણાનાં આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણા મૂર્તયે નમઃ. શાંતિ મંત્ર હું બોલાવું છું, આપણે બોલીએ. પુસ્તકના પહેલા બનાવું પડશે. ઓમ આપ્યાયંતુ મમાંગાનિ. વાક્ પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ. સર્વં બ્રહ્મ ઉપનિષદમ્. માહં બ્રહ્મ નિરાકુર્યામ્. મા બ્રહ્મ નિરાકરોત્. અનિરાકરણમસ્ત્વ નિરાકરણમ મે અસ્તુ. તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્માસ્તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કેનો ઉપનિષદ? સામવેદ નો ઉપનિષદ છે. આથી સામવેદ નો જે શાંતિ મંત્ર છે, આપ્યાયંત મમાંગાનિ, એ આનો પણ શાંતિ મંત્ર છે. આપ્યાયંત મમાંગાનિ. આમ ગુરુ અને શિષ્ય જ્યારે વેદોનું અધ્યયન કરવાનો આરંભ કરે છે ત્યારે શાંતિ મંત્રનો ઉચ્ચાર કરવામાં આવતો હોય છે, અને જે વેદ હોય તે વેદના શાંતિ મંત્રનો ઉચ્ચાર થતો હોય છે. શાંતિ મંત્ર મંગલાચરણ તો કરે જ છે, પણ એનું નામ બતાવે છે એમ એ શાંતિ માટેની પ્રાર્થના કરે છે. ગુરુ શિષ્ય બંને ભેગા બેસીને પ્રાર્થના કરે છે એને માટે કે બંને આ અધ્યયનમાં સરખું સ્થાન ધરાવે છે, બંને સરખા મહત્વના છે. ગુરુજી ગમે તેટલા ઉત્સાહવાળાને પ્રદાન કરનાર હોય પણ શિષ્ય તત્પર ના હોય તો ફળ નહીં મળે, અને શિષ્ય ઉત્સુક હોય અને ગુરુજી જો નિષ્કામ ભાવે પ્રદાન કરનારા નહીં હોય તો પણ ફળ નહીં મળે. એટલે ગુરુ શિષ્ય બંને પોતપોતાના સ્થાને પોતપોતાની રીતે ઉત્તમ હોવા જ જોઈએ, સાથે સાથે પરસ્પરનો ટ્યુનિંગ અપ હોવું જોઈએ. હા, બે શ્રેષ્ઠ વસ્તુઓ હોય માટે પરસ્પર મેળ પડે એવો નિયમ નથી. એટલે બંને વિદ્યાર્થી વિદ્યાર્થી તરીકે સરસ હોવો જોઈએ, ગુરુ ગુરુ તરીકે સરસ હોય, પણ બંનેનો પરસ્પર ટ્યુનિંગ અપ હોય, સંવાદ હોય, બંને એકબીજાને અનુકૂળ હોય, બંને એકબીજાની જરૂરિયાતોને ઈચ્છાઓને અનુકૂળતા પ્રતિકૂળતાને એમના મનને સમજી શકે એવા હોય, એનો સ્વીકાર કરી શકે એવા હોય, બંનેના પક્ષે મર્યાદા હોઈ શકે, બંનેના પક્ષે
વિદ્યાર્થીના પક્ષે તો હોય શકે, શિક્ષકના પક્ષે પણ મર્યાદા હોય શકે. એટલે એ મર્યાદા વેદાંતના પ્રદાનમાં ન નડતી હોય, પણ એને કઈક ડાબા હાથે ખાતો હોય, માણસ ડાબા હાથે લખતો હોય, એક આમ ચશ્મા આમ કરીને જો કઈક વિચિત્ર પ્રકારનું જોતો હોય, ઊંચું નીચું કરે, ગમે તે કશું, આપણને વાંધો કે આવું કેવું કરે છે, તો એ આપણે સ્વીકારી શકીએ. માનો કે સામાન્ય સામાજિક રીતિ રિવાજો કરતા જુદા પ્રકારની ટેવ હોય કદાચ કોઈ કારણથી, પણ તો એ આપણને નડે ને આપણે સ્વીકારી શકીએ. આમ બંનેના પક્ષે વ્યક્તિગત લાયકાત હોવી જોઈએ અને બંનેના પક્ષે પરસ્પરનો આદરપૂર્વકનો વિશ્વાસપૂર્વકનો સ્વીકાર હોવો જોઈએ. માત્ર વિદ્યાર્થીને શિક્ષકમાં શ્રદ્ધા હોય એ પૂરતું નથી, શિક્ષકને પણ વિદ્યાર્થીમાં શ્રદ્ધા હોય, આદર હોય. પૂજ્ય સ્વામીજી મહારાજ કહે છે, વી રિસ્પેક્ટ અવર ઓડિયન્સ, આપણા શ્રોતાગણનો આપણે આદર કરીએ છીએ, આપણા વિદ્યાર્થીનો આપણે આદર કરીએ છીએ. આમ પરસ્પરનું આદરથી ભરેલું, શ્રદ્ધાથી ભરેલું, વિશ્વાસથી ભરેલું, અલબત્ત પ્રેમથી ભરેલું એ પ્રકારનું એક વાતાવરણ ઉભું થાય ત્યારે આ આદાન પ્રદાન કામ કરી શકે. જો આ ભૌતિક વસ્તુ નથી કે આમ ઉશ્કીને આપીને પેલો લઈ લે, એવું હોય તો પણ એ આમ આપતો હોય ને લેનાર આમ હાથ ધરીને ઉભો છે ને આનું ધ્યાન બીજી બાજુ પડે તો નીચે પડે આપતી વખતે. એટલે ભૌતિક આદાન પ્રદાન પણ બંનેનું ટ્યુનિંગ અપ હોય કે બંનેનું ધ્યાન પરસ્પર તરફ લાગેલું હોય જરૂરી છે. જ્યારે તો ભૌતિક વસ્તુનું આદાન પ્રદાન છે જ નહીં. એટલે ગુરુજીનો જે પ્રત્યય છે, ગુરુજીની જે સમજ છે, શબ્દોના માધ્યમથી ગુરુજી પોતાની સમજ પહોંચાડવા માંગે છે ને, અને એ સમજ મેળવવાને માટે જેમ શબ્દ માધ્યમ છે એમ કાન સાધન છે, શ્રવણેન્દ્રિય પણ સાધન છે. એના દ્વારા અંદર જશે, એને મનમાં ગ્રહણ કરવામાં આવશે, મનમાં એનું વિશ્લેષણ કરવામાં આવશે, મૂલવવામાં આવશે. મન ના મૂલવે ને સ્વીકારે કે ગુરુજીએ કહ્યું છે, શાસ્ત્રોએ કહ્યું છે. જો કે આપણે એવું નથી ઈચ્છતા હોતા કે આંધળી રીતે સાંભળી લે અંધશ્રદ્ધાથી, એવું આપણે વિચારતા જ નથી. પણ સમજીને સાંભળીને સમજે, સમજીને સ્વીકારે, આમ આ પ્રકારનો એક ચોક્કસ સંવાદમય વાતાવરણ ઉભું થાય એને માટે શાંતિ મંત્ર અત્યંત મહત્વનું કામ કરે છે. આમ પણ એક પરિવારના બધા સભ્યો સાથે બેસીને સાંજે પ્રાર્થના કરે ને તો આખા દિવસનું નાનું મોટું વૈમનસ્ય થયું હોય તે પાછો સંવાદ ઉભો થઈ જાય. એટલે વારંવાર હું મુખ્યત્વે વિદેશ જતા છોકરાઓનું ધ્યાન, અહીંના લોકો તો પૂછવા જ નથી આવતા, એટલે એમને એવું કઈ જરૂર નથી, એવું નથી ભાઈ પૂછવા આવતા જ નથી, એટલે જતા હોય ને એટલે ખાસ પગે લાગવા આવે, તો હું ધ્યાન દોરું કે ડોંગરે મહારાજનો ભાગવત નિયમ રાખો કે બે જણ સાથે બેસીને વાંચે, રાત્રે એક જણ વાંચે બીજો સાંભળે, પછી બીજું વાંચે તરું સાંભળે, પછી બંને ચર્ચા કરે, એટલે કોમન મીટિંગ પોઈન્ટ હોય. કારણ કે બહાર ગયા પછી મા બાપો છે નહીં અને વાંકો ચૂકો તો પડવાનું જ છે બંનેને, કે બધા દેવોના દીધેલ તો છે નહીં કે આપણને ખોટું ના લાગે અને બધું બરાબર જ હોય. એટલે વાંકો ચોખ્ખું પડે ને પછી બોલવાનું બંધ કરી દઈએ, પછી જેમ દિવસ વધારે જાય તેમ વધારે અઘરું થાય ભેગા થવાનું. જયારે રોજે રાત્રે ઝઘડો થાય તો ઝઘડો, પણ ભાગવત તો વાંચવાનું છે. એટલે એક મીટિંગ પોઈન્ટ થયા કરે અને ચર્ચા થાય, વાતચીત થાય, સાથે બેસીને પ્રાર્થના કરીએ તો સંવાદ ઉભો કરવા માટે પણ એક શ્રેષ્ઠ વસ્તુ હોય છે. એટલે ગુરુ શિષ્ય ભેગા બેસીને આ શાંતિ મંત્ર કરે છે. શિષ્ય પોતાની પ્રાર્થના પોતાની ઘેર કરે છે, ગુરુ પોતાની પ્રાર્થના પોતાને ઘેર કરે છે, પણ આ સ્વાધ્યાય શરૂ કરતી વખતે ગુરુ શિષ્ય ભેગા બેસીને શાંતિ મંત્રનો પાઠ કરે છે. તો સામવેદનો શાંતિ મંત્ર હશે, આપે અંત મમાંગાની મમ મુમુક્ષોહો. આ શિષ્ય જાણે કે પ્રાર્થના કરે છે, શિષ્ય ગુરુ બંને પોતે ભગવાનને પ્રાર્થના કરે છે. અહીં શિષ્ય કહે છે, મમ મુમુક્ષોહો કર ચરણાદિની વાગ ઇતિ ઇતર કર્મેન્દ્રિયાણા ઉપલક્ષણમ. તો મારી આમાં નથી ટીકા વગેરે, મારા કર ચરણ એટલે કે મારા અંગાની લખ્યું છે એમણે, ટીકાકાર કરી આપે છે, મારા હાથ પગ વગેરે અંગો છે, એ અંગોને વાગ ઇતિ
જુઓ, વાક અને પ્રાણ બે છે અને ચક્ષુ શ્રોત્ર છે. તો વાક કર્મેન્દ્રિય છે, એટલે વાણીથી બધી કર્મેન્દ્રિયો સમજી લેવી અને ચક્ષુ શ્રોત્ર થી બધી જ્ઞાનેન્દ્રિયો સમજી લેવી. એટલે વાગ ઇતિ ઇતર કર્મેન્દ્રિયાણ ઉપલક્ષણમ, વાણી એવું કહ્યું છે એના દ્વારા બીજી કર્મેન્દ્રિયો ઉપલક્ષિત છે. એટલે કે હે ભગવાન, મારા શરીરને એના બધા ભૌતિક અંગોને તમે સરસ રીતે સારા ચાલે એવા રાખો. જો આપણે ત્યાં પહેલા શીખવતા હતા શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ, શરીર ધર્મનું સાધન છે, એટલે શરીરની સુરક્ષા જાળવવી જવાબદારી છે આપણી. એને માટે બેદરકારી રાખવી કે બેજવાબદારી રાખવી કે થશે હવે, થોડું આળસ પણ હોય, કારણ કે હવે બધું જેની સંભાળ રાખો એ મહેનત તો માગી દે છે. એટલે શરીરની જો શરીરમાં આપણે જે સંભાળ રાખીએ છીએ ને, દેખાવ આપણે, એટલે આપણે નહીં પણ સામાન્ય પ્રજાજનો શરીર માટે ઘણો સમય કાઢે છે. એ શેને માટે કાઢે છે? શરીરના દેખાવ વગેરે માટે વધારે સમય કાઢે છે આજકાલ, દોડવા વગેરે માટે પણ શરીરને તંદુરસ્ત રાખવું, એ તો ખાવા પીવા ઉપર પણ આધાર રહેશે, જમવા ઉપર આધાર રહેશે, સુવા ઉપર આધાર રહેશે. તો મારું ખાવાનું, પીવાનું, જમવાનું, બોલવાનું, ઊંઘવાનું યુક્તાહાર વિહારસ્ય, યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. હે ભગવાન, મારું ચાલવાનું પણ માપમાં હોય, હું ના ચાલુ એવું પણ ના હોય, ચાલ ચાલ કરું એવું પણ ના હોય, હું ના ખાવ એવું પણ ના હોય ને ખા ખા કરું એવું પણ ના હોય, યુક્ત ચેષ્ટા મારી ચેષ્ટાઓ માપીને જ થાય, ના થાય એવું પણ નહીં, પ્રયાસ કરે એવું પણ નહીં, કર્મ શું અને કર્મ પણ મારે માટે યોગ્ય હોય એ જ કર્મો થાય, મારી બધી ઇન્દ્રિયો પોતાના કર્મો યોગ્ય રીતે કરતી રહે. આ શરીરની બધી પ્રવૃત્તિઓ જયારે યોગ્ય રીતે થશે ત્યારે શરીર ચાલતું રહેશે. એટલે અગત્યની વસ્તુ છે કે અમારું શરીર ચાલતું રહે, અને શરીર ચાલુ રહે એને માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરવાનો હક તો જ મળે કે આપણે આપણો પુરુષાર્થ પૂરતો કર્યો હોય. પરીક્ષા માટે વાંચો જ નહીં, હે ભગવાન પાસ કરજે, હે ભગવાન પાસ કરજે, નાળિયેર ચડાવીશ ને તેલ ચડાવીશ ને દિવેલ ચડાવીશ, ચડાય પણ લખે કશું તો પાસ કરે ને, કે બહુ પ્રાર્થના કરે તો ન પાસ કરે, અને પણ તું લખે તો પાસ કરે અને વાંચે તો લખે, લખે શું. એટલે પ્રાર્થના કરવાનો અધિકાર પુરુષાર્થ કરનારને છે, હા, કે ભગવાન પુરુષાર્થને સફળ કરજે. પુરુષાર્થ વગર પાસ કરજે એ પ્રાર્થના ના હોય, પણ પુરુષાર્થ કરું છું એને તું સફળ કરજે એ પ્રાર્થના થઈ શકે. અને એ રીતે મારા શરીરને જાળવવા માટે જે કરવું છે બધું હું કરું જ છું. એવું નહીં કે શરીરનું છોડી દઉં છું, ના થાય તો ના થાય, હું શું કરું, ના સંભળાય ના સંભળાય, ના દેખાય તો ના દેખાય, અને બીજાને જોખમ જ પણ આપણને ના સંભળાય એટલે આપણને ના દેખાય એટલે લોકો હાથ પકડીને લઈ જવા પડે આપણને. એટલે આપણે પુરુષાર્થ તો કરવાનો, શરીર સાચવવાનો, પછી નારાયણને પ્રાર્થના કરવાની. મા મંગાની પ્રાણ ઇતિ અપાનાદિના ઉપલક્ષણ, પ્રાણે પાછા પાંચ છે, પ્રાણ અપાન જ્ઞાન ઉદાન અને સમાન. તે ભગવાન, અમારા પાસે પ્રાણ છે પણ સારી રીતે ચાલે એવું તમે કરી આપજો. ચક્ષુ શ્રોત્ર મિતિ ઇતર જ્ઞાનેન્દ્રિયાણા ઉપલક્ષણમ, ચક્ષુ શ્રોત્ર વગેરે છે એ બીજી જ્ઞાન નથી, ચોપડીમાં આપણી બીજી જ્ઞાનેન્દ્રિયોનું ઉપલક્ષણ છે. એટલે આપણી કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો જુઓ કેવું, આ અધ્યયન કરનારા કે એવા બે જવાબદાર કે બેદરકાર લોકો નથી કે અધ્યયન કરવાનું જ ચિંતા જ કરવાની અને પછી બીજી શરીરની ચિંતા નહીં કરવાની ને. એટલે આખે આખા વ્યક્તિત્વને લઈને ચાલે છે, શરીરની સંભાળ, મનની સંભાળ, બુદ્ધિની સંભાળ, બધા જ પ્રકારની સંભાળ રાખીએ છીએ અને અધ્યયન કરીએ છીએ, સાધના કરીએ છીએ, સેવા જે કઈ કરવાનું હોય તે કરીએ છીએ, એ બધું કરવાને માટેના સાધનોને પણ આપણે સારા રાખવા ઈચ્છવું જોઈએ. એટલે એને માટે પ્રાર્થના કરે છે. તથા છે મમ સર્વાણી ઇન્દ્રિયાણે પ્રાણ પંચકમ ચ આપ્યાયંતુ, હે ભગવાન, આમ સર્વાણે મારી બધી ઇન્દ્રિયો અને પ્રાણ પંચકમ મારા પાંચ પ્રાણ છે બધાનું આપ રક્ષણ કરો, એને પુષ્ટ કરો, સુરક્ષિત કરો. આ મનઃષ્ઠાની ઇન્દ્રિયાણી, મનને પણ છઠ્ઠી ઇન્દ્રિય કહી છે,
એટલા માટે સર્વાણી ઇન્દ્રિયાણી કહું ત્યારે મનનો સમાવેશ કરી લેવો જોઈએ, અથવા તો વાક પ્રાણ ચક્ષુ શ્રોત્ર મથો બલમ ઇન્દ્રિયાણી ચ ચકાર છે, ચકારથી મન સમજવું જોઈએ, કા તો સર્વાણી ઇન્દ્રિયાણીમાં મન સમજવું જોઈએ, અથવા ચકાર છે ચકારનો અર્થ મન એવો સમજવો જોઈએ. પ્રાણ પંચકમ ચાપ્યાયંતુ, અને પ્રાણનું પણ આપ રક્ષણ કરો. રુદ્રમમાં જ અગ્નિર્મે વાચી શ્રીત વાક, પછી વાક હૃદય હૃદયમયી અહમ મૃતે અમૃતમ બ્રહ્મણી, પછી રુદ્રમનો પાઠ કરીએ તો બધી જગ્યાએ, એટલે આપણા વેદોમાં પ્રાર્થનાઓમાં બધી જગ્યાએ શરીરને સાચવવાની પ્રાર્થનાઓ છે. લાખો શરીર મારું સારું રહે અને તો હું ભગવાનનું ભજન કરી શકું, એટલે આ પહેલી પવિત્ર ફરજ આપણી છે કે શરીરની બધી ઇન્દ્રિયોને તેજસ્વી રાખીએ. આપણે આપ્યા એમ રક્ષણ કરો કે પોષણ કરો, એટલે શું? બ્રહ્મ ધ્યાન અનુકૂળતયા વૃદ્ધિ પ્રાપ્તવંતુ. બ્રહ્મના ધ્યાનને માટે આપણે કઈ કુસ્તી કરવા નથી જવું, એટલે એને માટે અનુકૂળ શરીર બનાવવાની ઈચ્છા નથી કરતા કે માગણી નથી કરતા, પણ આપણે બ્રહ્મનું ધ્યાન કરવું છે એને માટે બેસાતું નથી ને ઉઠાતું નથી ને પછી એવું બધું ના થવું જોઈએ, તો એ આપણી જવાબદારી છે. એટલે બ્રહ્મના ધ્યાનને અનુકૂળ થાય એ પ્રકારે મારી ઇન્દ્રિયો, મારું મન, મારા પ્રાણ બધા વૃદ્ધિ પ્રાપ્તવંત, એમનું પોષણ થાય. સર્વમ બ્રહ્મ ઉપનિષદમ, સર્વમ નિખિલમ ઉપનિષદમ ઔપનિષદમ બ્રહ્મ, બ્રહ્મ એવ. આ જે કઈ છે એ બ્રહ્મ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તજ્જલાન ઇતિ શાંત ઉપાસિત. સાંભળ્યું તો હમણાં નજીક નજીકમાં શાંડિલ્ય વિદ્યા હતી રવિવારે. તો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તજ્જમ તદલમ તદ્અન ઇતિ શાંતઃ રાગ દ્વેષાદિ શૂન્ય સન ઉપાસિત. ત્યારે તો કશું દેખાતું જ નહીં હોય નહીં, સર વિદ્યા પેલું બોલતો ને પેલા પોતપોતાગો, એને એમ કે કોઈ જોતું નથી પણ ઉપરથી તો એ દેખાય ને, એટલે એને એમ થાય કે હમણાં રવિવાર આશ્રમ એક કાર્યક્રમ હતો, છાંદોગ્ય ઉપનિષદ 9 વર્ષ પૂરું થઈ રહ્યું છે, એટલે બધાની ભાવ અભિવ્યક્તિ એટલે બધાને સોંપેલું કે આટલા ભાગ તમારે આટલા ભાગ તમે બધા સમજાવે, એવું 10 મિનિટમાં સમજાવવાનું. મારે જે 9 વર્ષ ભણાયું એ આપણે 2 કલાકની અંદર બધું પૂરું કરવાનું હતું, 10 મિનિટનો સમય આપેલો બધાને, 7 મિનિટે પહેલી ઘંટડી વાગે અને 10 મિનિટે બીજી ઘંટડી, એટલે પહેલી મિનિટથી ટેન્શન કે હમણાં ઘંટડી વાગશે અને જેવી ઘંટડી, એટલે મૂળ ટેવાયા ના હોય, એટલે પેપર પ્રેઝન્ટેશન બધાથી ટેવાયા હોય, લોકોને મુશ્કેલી ના પડે, પણ હું ટેવાયા ના હોય અને સ્વામીજીને સામે બોલવાનું, બધા એની સામે બોલવાનું, એટલે જરા અઘરું લાગતું હતું બધાને. જઈને ઉભા રહે ત્યારથી ચિંતા, પેલો આગલા વાળાને બોલવાનું શરૂ કર્યું, પેલા ને આને આ ભૂલ કરીને હું નહીં કરું કે પાછું પોતાનું કાગળિયું જોવા માંડે, બધા પોતપોતાનું વાંચે ગોખે. અને પહેલી ઘંટડી વાગે એટલે એમ થાય કે હવે કઈક થઈ ગયું, કે ના ના બીજું પહેલી વાગે જ વાંધો નથી, બીજી વાગે અધૂરું વાક્ય હું કઈક વિચાર ઉતરી જાય. એટલે આ બધું સમજી શકાય એવું છે કે કેવું ટેન્શન થઈ જતું હોય છે. તો ત્યાં વાત કરી બ્રહ્મ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, ત્યારે આપણે કહ્યું કે મહારાષ્ટ્ર કહે છે કે બધું બ્રહ્મ છે, જ્ઞાન તો છોડો, બ્રહ્મ જ્ઞાનીઓ કે વેદાંતિઓ માટે ભાવના તો કરી લો કે સર્વ બ્રહ્મ છે, તો ભાવના માટે એને અનુકૂળતા ઉભી કરવામાં આવે છે. આ બધું બ્રહ્મમાંથી જન્મ્યું છે, આ ઘોડો લાલ છે ના માટીના રંગનો છે, અને આ ત્રીજો ઘોડો માનો કે પીળા રંગનો છે, સોના જેવો. એટલે આપણને એમ કે આ સોનો સોનાનો છે ને આ તાંબાનો છે ને આ માટીનો છે. જો એક દાડો છે ને એ કુંભાર હતો, એ માટી લઈને બેઠો હતો અને પછી એને બધા અનેક ઘડા બનાવ્યા, એક ઘડામાંથી એક સરસ બનાવ્યો ને એને તાંબાના રંગે રંગી કાઢ્યો
અને બીજો ઘડો જરા મોટો બનાવ્યો, એને સોનાના રંગે રંગી કાઢ્યો, અને ત્રીજો જ માટીવાળો રાખ્યો. અને જયારે ઘડાને હાથમાં લીધો ત્યારે શું હતો? ઘડો હતો. આ શું હતો? ઘડો હતો. માટી હતો. આ શું હતો? માટી હતો. અને સોનાના રંગે રંગ્યો ત્યારે આ શું હતો? સોનાના રંગ વાળો માટીનો ઘડો. અને આ શું હતો? તાંબાના રંગ વાળો માટીનો ઘડો. આ શું હતો? માટીના રંગ વાળો માટીનો ઘડો. આ બધા કેમ માટીના છે? માટીમાંથી જન્મ્યા છે, માટીમાં સ્થિર રહેશે, માટીમાં લીન થઈ જાય છે, માટે માટી છે. એમ આખું જગત બ્રહ્મમાંથી જન્મ્યું છે. તજ્જમ તલ્લમ એમાં લીન થાય છે, તત્ન એમાં શ્વાસ લે છે, એમાં ચેષ્ટા કરે છે, માટે બધું બ્રહ્મ છે. આમ આપણને દેખાતું નથી, મને તો એવું લાગે છે કે આ સોનાનો ઘડો મને નથી આપવો ને, એટલે કહે છે કે માટી છે. એટલે મને બરોબર બેસતો નથી વિશ્વાસ કે કહેશે કે નથી સોનું એટલે નથી, પણ છતાં કહેશે કે બધા માટીમાંથી જન્મ્યા છે, માટે હોવા તો જોઈએ માટી. એટલે મને પોતાને એવો અપરોક્ષ અનુભવ ના થતો હોય તો પણ શબ્દો પર સ્વીકારું છું, અને ઉપપત્તિ ઉપર ગુરુજીના શબ્દો પણ છે અને ઉપપત્તિ એટલે કે તર્ક પણ છે કે માટીમાંથી જન્મ્યા છે, માટીમાં સ્થિર રહે છે, માટીમાં લીન થાય છે. તો માટીના બળેલા ઘડા પાત્રો બધા જે કહે છે, ઘડા શકોરા કોડિયા કુરડી બધું માટી છે, સોનાના બનેલા બધા અલંકારો સોનું છે, લોખંડના બનેલા બધા ઓજારો લોખંડ છે. એટલે કે જે ઉપાદાન કારણ હોય, જેમાંથી બધું બન્યું હોય, એ ઉપાદાન કારણ જ કાર્યમાં અનુસ્યુત છે, માટે બધી જ વસ્તુ છે. હા, વાત તો સાચી છે. તો પછી આને શું કહેવાય? કહેવાય તો માટી. આમ આપણે તર્કથી પણ સમજી શકીએ છીએ કે જો આખું જગત બ્રહ્મમાંથી જન્મ્યું હોય તો જેવી રીતે આમાંથી માટીમાંથી જન્મેલું બધું માટી હોય, એમ બ્રહ્મમાંથી જન્મેલું બધું બ્રહ્મ હોય, એ સમજી શકાય છે. એટલે આપણને શાસ્ત્રો કહે છે અને બુદ્ધિમાં પણ ઉતરે છે, માટે આપણે એવી ભાવના કરીએ છીએ કે આ બ્રહ્મ છે. સર્વમ બ્રહ્મ ઉપનિષદમ, સર્વમ ઔપનિષદમ બ્રહ્મ. ઉપનિષદમાં કહેલું અથવા ઉપનિષદ એક ગમ્ય, માત્ર ઉપનિષદ વડે જ જેને જાણી શકાય છે એવું બ્રહ્મ આ સર્વ છે. એમાંનું કશું જ બ્રહ્મથી અતિરિક્ત નથી. સો સર્વમ બ્રહ્મ નિખિલમ ઉપનિષદમ બ્રહ્મ એવ બ્રહ્મ સત્તા અતિરિક્ત સત્તા શૂન્યમ નિખિલમ ઇતિ આવત. આ બધા માટીના ઘડાઓ માટી છે એટલે શું? માટીને કાઢી લો તો માટીથી સ્વતંત્ર એમને કોઈ સત્તા કે અસ્તિત્વ નથી. માટી છે નો અર્થ એવો થયો, સર્વ બ્રહ્મ છે એટલે બ્રહ્મથી સ્વતંત્ર એમનું હોવા પણ નથી. માટીથી અતિરિક્ત નથી એટલે માટીથી સ્વતંત્ર એમનું હોવા પણ નથી, એમ સર્વ બ્રહ્મ છે. એટલે કે બ્રહ્મ સિવાય કશું છે જ નહીં. આ સોનેરી છે અને આ માટીના કલરનો છે એટલે કઈ ગમતો નથી, આ સારો લાગે છે. એટલે મને આના પ્રત્યે રાગ કરવાનું, આના પ્રત્યે દ્વેષ કરવાનું મન થાય છે, અને આ આપનાર પ્રત્યે પણ મને પ્રેમ જરા વધારે જન્મે છે, આ આપનાર પ્રત્યે જરા દ્વેષ જન્મે છે. પણ તોય બંને માટી છે, બંને માટી છે. એટલે જેવો રાગ જન્મે હું યાદ કરું માટી છે, દ્વેષ જન્મે યાદ કરું માટી છે. પાછું થોડીક વાર ચાલે, થોડી વાર ફરીથી પાછો આના માટે રાગ જન્મે ફરી યાદ કરો, આ માટી છે, આ માટી છે. સર્વમ ઉપનિષદમ બ્રહ્મ, આ બધું ઉપનિષદમાં કહેલું બ્રહ્મ છે. બ્રહ્મથી સ્વતંત્ર કઈ જ નથી, એનાથી અતિરિક્ત બ્રહ્મને કાઢી લો તેમનું અસ્તિત્વ જ નથી. આ બધું જે પૂછે એવું હું મારી જાતને કહું છું, યાદ કરાવું છું, અને એવું જીવવા માટે હું મારી જાતને પ્રેરણા આપું છું. આ બધી વસ્તુ અઘરી એટલે અશક્યથી ઓછી છે જ નહીં, એટલી અઘરી, એમાં કોઈ શંકા જ નથી. કારણ કે આ સોનેરી દેખાય છે ઘડોને, આ ગંધો આ સોનેરી ઘડો દેખાય છે અને આ ગંધો દેખાય છે. તમે સોનેરી લઈ જાઓ છો, મને કહો છો બંને માટી જ છે, તો શું? સોનેરી ઘડાથી તમારો ભાવ વધી જાય છે અને મારો ભાવ કઈ નથી પૂછતું. એટલે સ્વાભાવિક રીતે આકર્ષણ થાય સોનાના ઘડા માટે, અને છતાંય ત્યારે કે ના કઈ નઈ, આમ તો બધું માટી જ છે, તમે શું કામ આ લઈ જાવ, આ લઈ જાઓ, એ આ જ લઈ જશે અને આપણને કહેશે બધું માટી છે. જુઓ અઘરું જ છે. પ્રવચન કરવું એક વસ્તુ છે, તર્કથી સંગતિઓ આપે બીજી વસ્તુ છે, પણ ખરેખર એને જીવવું બહુ જ મોટી ને બહુ જ અઘરી વસ્તુ છે. એટલે આપણે કહ્યું એ પ્રકારે કે પેલો ઘડો જયારે હાથમાં છે અને આમ ઢાંક્યો છે ને પાછા,
ઘડો ભરેલો છે તો ઘડાના પાણીના ભેજ ઉપર જ, કારણ કે પાણી વગર તો ના જુગે વનસ્પતિ, આનો ભેજ લઈને જ ઉગેશે. ચૈતન્ય વગર અજ્ઞાન પણ ના હોય, અજ્ઞાનનું કાર્ય પણ ના હોય. એટલે ચૈતન્યને આશ્રય બનાવીને જ જગતની ઉત્પત્તિ થાય છે ને, અસ્તિત્વ. એને પણ છે તો જોઈશે ને, નામરૂપને પણ છે પણ હું તો જોઈશે જ ને. એ છે પણ ક્યાંથી લાવશે? આમાંથી લાવશે. એટલે ચૈતન્યમાંથી જ નામરૂપ લેશે. આમ આ ઘડામાંથી જ પાણી લઈને જળ ઝાખરા ઉગ્યા છે. જેના માથા પર વેણી સરસ હોય એનો વટ તો પડે કે ના પડે, અને જેના વટ ટકું કરી નાખ્યું હોય તો પેલું ટકા મુંડાની સાથે સરસ વાળ વાળો અને સરસ વેણી વાળો, બોલો એનો વટ પડે કે ના પડે. હવે આપણને કે સર એ તો બધું મિથ્યા છે, એટલે એ એ મિથ્યા મિથ્યા કશું ચાલે જ નહીં. મને વટ પડે એટલે પડે, મારે વટ પાડવો છે. પેલાનો વટ પડે હું રહી ગયો ખલાસ. એ મિથ્યા હોય કે જે હોય, મિથ્યા તો મિથ્યા, વટ તો પાડવો જ છે મારે. આ બધું બહુ જ ઓબ્વિયસ છે, બહુ જ સમજી શકાય એવું છે. એની વચ્ચે આપણે આપણી જાતને તૈયાર કરવી પડશે કે આ મિથ્યા છે અને આ ઘડો એને કારણે ઢંકાઈ ગયો છે. મિથ્યા હોય તો એ વાંધો નથી, ભલે એ કશું નુકસાન ના કરતો હોય તો, પણ એની શોભામાં હું અટવાઈ જઉં છું ને, ઘડો શોધવાનું ભૂલી જઉં છું. વાંધો ત્યાં છે કે ઘડો શોધવાનું રહી જાય છે અને પેલા ઝાંખરા એટલા વાલર લાગે છે કે એને માટે આપણે ઘડાને ભૂલી જઈએ છીએ. એટલે ભૌતિક શોભાઓ કે લૌકિક શોભાઓ આપણને નડે છે. એટલે નામરૂપમાંથી મનને ફરીથી પાછું વાળીએ અને ફરીથી પાછું વાળીએ અને ફરીથી પાછું વાળીએ, સાધક થઈને ઈચ્છાઓને પૂરી કરવાનો સ્વભાવ કે કરવાની આદત, એમાંથી મુક્ત થતા શીખવું પડશે. આપણે આપણી જાતનું ધ્યાન આપીએ. સંજોગો લોકોને સરસ શીખવે છે. હમણાં પેલી દીકરી એક આવીને ગઈ, એ કે શું મારી માને, એટલે આ એટલે બહુ જ વિપરીત સંજોગો માણસ ઉછળતું હોય છે. કદાચ એને આપણા સંસ્કાર છે એટલે એને આવું સૂચ્યું હશે, મને ખબર નથી. પણ મુશ્કેલીના વખતમાં ભગવાન પાસે બેસીને હું મારા એક એક વિચારને જોઉં તો ભગવાને જવાબ આપવો જ પડે કે આમાં શું સાચું છે, શું ખોટું છે, શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું. એક એક વસ્તુ ખબર પડે જ ના, કેમ ખબર પડે? જો હું મારા એક એક વિચારને ચોકી કરું અને પૂછું કે આ વિચાર કેમ આવ્યો છે, આ શું છે, આ શું માંગે છે, મારી શી ઈચ્છા છે આની પાછળ, જવાબ મળે જ મળે ના, કેમ મળે? આ તો આપણી કેટલી બિચારી છૂટી પડી ભૂમિકાની વાત કરું છું, હમણાં આવીને ગઈ કેનેડાવાળી. તો કેટલી કેવી નાની છોકરી આપણી પાસે તો ઉછરી છે અને 17 વર્ષથી કહે છે તો હું ત્યાં છું. પણ એવા વિપરીત સંજોગોમાં જીવે માણસ ત્યારે એને યાદ આવે છે કે હું ભાંગી જતી હોય, તૂટી જતી હોય, પાછું મને થાય કે ના, હું ફરી ભગવાન પાસે બેસું છું, ફરી શક્તિ માંગુ છું, ફરી પ્રાર્થના કરું છું, હું ફરી મારા એક એક વિચારની સામે જોઉં છું. આ વિચાર કેમ જન્મે છે, ક્યાંથી જન્મે છે, શું કહેવા માંગે છે, એની પાછળ મારી શી ઈચ્છા છે. આવું સૂઝવા છોકરીને એટલે સ્વીટ્સ નો જોક, જે આપણને આ વેદાંત આખી જિંદગી સાંભળી નથી સૂઝતું. કદાચ એટલા માટે કે આપણને પ્રતિકૂળતાઓ નથી, વિપરીત સંજોગો નથી, ધાર્યુ મળ્યા કરે છે, ઈચ્છાઓ પૂરી કરવાની અનુકૂળતા મળ્યા કરે છે. ખાનગી જાહેરમાં નહીં તો ખાનગીમાં, અહીં નહીં તો ત્યાં, પેલું નહીં તો પેલું. પણ આપણી ઈચ્છાઓ પૂરી કરીને આપણે ધન્ય થઈ જઈએ છીએ. આપણે ચોકી કરીએ આપણે વિચારો નહીં, અને કઈ વાંધો નહીં. ઈચ્છા હોય ને ઈચ્છા પૂરી કરીને આનંદ થતો હોય તોય વાંધો નથી, ભલે પૂરી કર્યા પછી. પણ પછી એ જોવું કે આનંદ થયો ને, મજા પડી ગઈ, કઈ નહીં પછી જોવાનું કેમ મજા પડી ગઈ, ઈચ્છા પૂરી થાય સારું તો લાગે જ ને, શું કામ, શી જરૂર હતી. બધાને વટ પડે તો આપણો તો પાડવો તો પડે જ ને, પછી કોનો વટ પાડવાનો? ચૈતન્યનો. એમ તો વટ નામરૂપ જ નથી, વટ કોનો પાડીશું? માટી વટ પાડવા ઘડો થવું જ પડે. હા, માટીનો વટ નામની વસ્તુ જ નથી, એનો વટ પાડવા ઘડો થવું પડે અને માટી થવા ઘડો મટવું પડે, અને માટી થવા ઘડો જ મટવું પડે. વટનો તો પ્રશ્ન જ નથી આવતો. એટલે સર્વમ બ્રહ્મમ પરિષદમ કહેવા માટે આ બધાની સમજ, કરવું ના કરવું પછીની વાત છે, પણ સમજીએ કે ઈચ્છાઓનું સ્વરૂપ શું છે, મારે જે જોઈએ છે બ્રહ્મ જ્ઞાન એનું સ્વરૂપ શું છે, બંધન એટલે શું, મુક્તિ એટલે શું,
બંધન ખરેખર છે, કોઈ દોરડાથી બાંધ્યા છે? તો બંધન એટલે મિથ્યા ને માયા ને મોક્ષ એટલે બ્રહ્મનું જ્ઞાન, એવા શબ્દોનું નામ જ્ઞાન છે. એની પાછળના તર્ક સમજવા એનું નામ જ્ઞાન છે. બંધન કોનું નામ છે? બંધન સ્પેલિંગ લખો એનું નામ બંધન છે. એટલે મારામાં કયા પ્રકારના ખ્યાલો કે લાગણીઓ કે ભાવનાઓ મારા વિશે જન્મે છે જેને બંધન કહેવાય, અને એ ન હોય તો મુક્તિ કોને કહેવાય? શું મારામાંથી જતું રહેશે તો મુક્તિ કહેવાશે ને? કોઈ સમજવું પડશે મારે કે મારામાં શું છે કે આની ઉપર આ છે ને એને બંધન, આને કારણે બંધન છે. એના ઉપર ઝાડ ઝાંખરા ઉગે છે ને વટ પડે છે, એ બંધન છે. એટલે મારે ઝાડ ઝાંખરા તો કાઢવાના જ છે ને, આ એ કાઢવાનું છે ને, વાહ હું ચમાચમ ચમકતો સ્વરૂપ મારું દેખાય, એ મોક્ષ છે. આવું હું બહુ ઇન્ટિમેટલી બહુ નજીકથી બહુ સારી પેટે હું મારી જાત સાથે બેસીને સમજુ, આ અત્યંત સ્વસંવેદ્ય વસ્તુ છે. એટલે કોઈ મને જ્ઞાન નથી થયું એમ પણ નહીં કહી શકે, અને કોઈ મને જ્ઞાન થયું છે એમ પણ નહીં કહી શકે, કોઈ મને જ્ઞાન કરાવી પણ નહીં શકે, કોઈ મારા જ્ઞાનને પાછો પણ નહીં સહી શકે, કશું જ નહીં, કોઈ સંજોગોમાં નહીં થાય. કોઈ માણસ એમ માનતો હોય કે મારો મોક્ષ ના થાય તો મારા ગુરુજીનો મોક્ષ ના થઈ જાય. જો કેવી બધી જાત જાતની માન્યતાઓ ને આ શ્રદ્ધા, એટલે કેવી શ્રદ્ધા કે મારો મોક્ષ એટલે હું તો ગુરુજીનો ચેલો થઈ જ ગયો છું, 50% તો છે જ, હવે બાકીના 50 એમના ટકા છે, એટલે એ સ્વીકારે કે નહીં એ તો મને ખબર નથી. મારા 50% હું તો સમર્પિત છું, એટલે મારો તો મોક્ષ નક્કી છે ગુરુજી એમ, અને મારો મોક્ષ નહીં થાય તો એમનો નહીં થાય, એમને ફરી જન્મ લેવો પડશે, એટલે મારો મોક્ષ વગર છૂટકો જ નથી. કૃષ્ણાનંદ સ્વામીજી મહારાજ કહેતા હતા આ વિષયમાં, ક્યાંનો શિવલિંગ સતીનો દાખલો આપતા હતા, ગીરધરભાઈ નથી અત્યારે, પણ કઈક એવું હતું કે પત્ની સતી હતી ને પતિ જ્ઞાની હતો, પતિ મુક્ત થઈ જાય. સતી પત્ની કે 7 જન્મ મર્યા જ પતિ જોઈએ, અને પતિ મુક્ત થઈ ગયો તો પેલી પત્નીની 7 જન્મ પતિની માંગણી વાજબી છે, કારણ કે પતિવ્રતા છે, અને આનો મોક્ષ થઈ જાય સાચી વાત છે. તો શું એવી રીતે શિષ્યનો એવી ભાવના હોય કે મને આ ગુરુજી મળે ને મારો મોક્ષ થાય ને, ગુરુજી મુક્ત હોય તો શું? તો કે બીજા જન્મે જે ગુરુ મળે એમાં એને એ ભાવના થાય કે મારા પેલા જ ગુરુ છે. કૃષ્ણાનંદ સ્વામીજી મહારાજ આવી રીતે કહેતા હતા કે બીજા જન્મે જે પતિ મળે એમાં એને એ ભાવના થાય કે મારો પેલો જ પતિ છે સમસજથી. પરંતુ શ્રોતા સાધન ચિત્તશ્રે સંપન્ન હોય અને ગુરુજી પાસે આશા રાખે કે જ્ઞાન થવું જોઈએ, તો એમાં આશા રાખવાની જરૂર નથી, થશે જ. અને ગુરુજી તો રાહ જોતા કંઈક ચેલો મળે, અને અધિકારી હોય, અધિકારી ન હોય તો એ ચલાવી લેતો, જેવો એવો ચેલો તો મળ્યો. એટલે ગુરુ બહુ કોમ્પ્લેક્સ હોય છે કે હા ચેલા જ નથી આવતા, એટલે ચલાવી લે જે આવે તે વાંધો નહીં. પણ આપણે જેટલા અંશે આપણે જાત સાથે પ્રામાણિક થતા જઈશું, નિર્દંભ થતા જઈશું, નિરાવરણ ખુલ્લા થતા જઈશું, આપણી જાતને ઓળખવાનો પ્રયત્ન કરતા જઈશું, કોઈ અંચયને કશાનું આપણને એમ કે પેલાને છેતરું, પેલાને આમ કરું, પેલાને પેલું બંધ છાનું આમ કરું, પેલા છાનું પેલું કરું, પેલા છાનું પેલું, આ બધી વસ્તુઓ હશે. દુનિયામાં એમના સ્થાનો છે જ. ભારતમાં સ્વામીજી મહારાજ કહે છે પ્રાઇવસી ઓછી હોય છે, એટલે પછી દંભની મદદ લઈને માણસો પ્રાઇવસી ઉભી કરતા હોય છે. ઠીક, એના જે વાજબી કારણો હશે તે હશે, આપણને કોઈ વિરોધ નથી, એ વસ્તુઓ આપણને નડશે અને નડે છે. એટલે આપણે શક્ય એટલા પ્રામાણિક આપણી જાત સાથે કમસે કમ થઈ જઈએ, અને આપણી વૃત્તિઓને, આપણા ખ્યાલોને, આપણા વિચારોને, આપણી વિચારધારાઓને બહુ જ સારી રીતે ઓળખવાની કોશિશ કરીએ અત્યંત પ્રામાણિકતાથી. આ જન્મ્યો તો જન્મ્યો જ. કે મેં એને હું જુઠ્ઠું બોલ્યો, કેમ જુઠ્ઠું બોલ્યો? આના ત્યાં સંતાડ્યું, કેમ સંતાડ્યું? ભલે ના કહીએ, આપણે કઈ બધી જાહેરાત કરીને આપણી મૂર્ખતા જતી કરવાની જરૂર નથી, કશો વાંધો નહીં. આપણી જાત સાથે તો 100% શુદ્ધ થઈએ જ થઈએ, નહીં તો અઘરું છે. એટલે આપણે એક એક વસ્તુને ઓળખીએ, એક એક વસ્તુને, અને એમાં બ્રહ્મનું દર્શન કરવાની કોશિશ કરીએ. રાગ દ્વેષ જન્મે જૂઠું બોલવું ને દંભ કરવો ને સંતાડવું ને આ કરવું ને પેલું, બધું બહુ બહુ નિમ્ન કક્ષાની રમતો છે.
પણ કરવાની જરૂર પડતી હોય તો નોંધ લઈએ કે કેમ કરવું પડે છે. કઈક આપણી અસુરક્ષા આપણને લાગતી હશે કે કહી દઈશ તો મારું કેવું થશે, કેવું દેખાશે. લોકો કહે છે કે લોકોને સારા થવું નથી તો સારા દેખાવું હોય છે. તો સારા દેખાવો ના દેખાવો એ કોની આગળ, આપણને ખબર છે કે આપણે કેવા છીએ. લોકો મને ગમે તો વિદ્વાન કે તેથી શું હું વિદ્વાન થઈ જવાનો છું. ધારો કે કોઈનું કરેલું પ્રવચન લખી નાખ્યું, કોખી કાઢ્યું, બરાબર કડકડાટ બોલી નાખ્યું, પછી પ્રશ્ન પૂછે તો કે હે એ શું ખબર નથી પાછી એવું. એટલે એ કશાથી કશો દંભ બંભ થાય જ નહીં. આપણે આપણી જાતને પ્રામાણિકતાથી જોતા જઈએ, ઓળખતા જઈએ, અને એને ક્યાં ખંડ પાડવાનું મન થાય છે, ક્યાં અલગાવ ઉભો કરવાનું મન થાય છે, ક્યાં એક્સક્લુઝનનું મન થાય છે. આમ કરીને સર્વમ ઉપનિષદમ બ્રહ્મ, આ સર્વ ઉપનિષદમાં કહેલું બ્રહ્મ છે, એ પ્રકારના મારા જીવનનો બનાવતો જાઉં. ઘણી બધી વાર એવું હોય છે કે આપણા બ્રહ્મ જ્ઞાનનો કે આપણા જે કંઈક વિશાળતા કે ઉદારતા પ્રાપ્ત કરીએ એનો લાભ આપણી આસપાસના લોકોને નથી મળતો. બહાર તો આપણે બહુ સરસ હોઈએ છીએ, પણ ઘણી બધી વાર આવું થઈ જતું હોય છે. એ બધામાંથી પણ બચીએ. એટલે બધી જગ્યાએ આ સર્વ એટલે સર્વ, અંદર હોય કે બહાર હોય, પણ સર્વનો સ્વીકાર કરતા શીખીશું ત્યારે જ આપણે આગળ ચાલી શકીશું. સર્વમ બ્રહ્મ ઉપનિષદમ માહમ બ્રહ્મ નિરાકુર્યામ અહમ બ્રહ્મ અતિરિક્તમ વસ્તુ વા વસ્તુ અસ્તિ ઇતિ વા બ્રહ્મ નાસ્તિ ઇતિ વા બ્રહ્મ માં નિરાકુર્યામ માં તિરસ્કુર્યામ. તો બે રીતે બ્રહ્મનો તિરસ્કાર કરી શકું હું. એક તો આ સોનાનું બનેલું હોય ને હું કહું કાતો માટી છે તો સોનાનો તિરસ્કાર થઈ ગયો, અથવા તો સોનું છે જ નહીં. એટલે કાં તો હું કહું કે બ્રહ્મ છે જ નહીં, અથવા તો વસ્તુઓને બ્રહ્મથી સ્વતંત્ર જો. આમાં પણ બ્રહ્મની શી જરૂર છે? આ ઘડો એટલે ઘડો છે, માટીનો શું ઘડો છે? આ કોળીઓ છે, આ કુરડી છે, એમ માટીને શું? એમ કહીને માટીનો તિરસ્કાર કરી શકું, અથવા એમ કહું કે માટીથી સ્વતંત્ર છે, માટીની જરૂર નથી. એમ મને દુનિયામાં ક્યાંય બ્રહ્મનું દર્શન ના થાય. બ્રહ્મ એટલે સત્યનું, સત્યનું એટલે જીવનના કોઈ નિયમનો, કોઈ શાસનનો, કોઈ ઓર્ડરનો. સ્વામીજી મહારાજ, પૂજ્ય સ્વામીજી મહારાજ કહે છે દેર ઇઝ ઓર્ડર. આ વિશ્વ એટલે સંવાદિતા, ઓર્ડર એટલે સંવાદિતા, વ્યવસ્થા, નિયમ, કાયદો, શાસન. જગતમાં કઈક વ્યવસ્થા છે, કોઈક નિયમ છે, કોઈક શાસન છે. કઈક આપણે સમજીએ કે નહીં, ઓળખીએ કે નહીં, આપણને જણાય કે નહીં. ખરેખર લોકોને મુશ્કેલીઓ તો એવી હોય છે ને કે એમને આપણી શ્રદ્ધા હલી જાય. હા, લોકોને જે અગવડમાંથી પસાર થતા જોઈને વર્ષોના વર્ષોના વર્ષો સુધી વર્ષો સુધી એટલી બધી મુશ્કેલીઓ માણસો જીવ્યા કરે કે આપણે આ નાનો એક ફ્લેટ કાઢવાનો હોય ને પેલા બિલ્ડર લીધું હોય, આપણને ગભરામણ થઈ જાય કેટલા વર્ષ થયા તો પેલો બિલ્ડર ઠેકાણું ના પડે. બસ 15 માણસ જ ખાલી સભ્યો હોય, 15 સભ્યો તૈયાર જ ના થાય. આ તૈયાર થાય પેલો વાંકો પડે, પેલો થાય પેલો વાંકો પડે, પેલો થાય પેલો વાંકો પડે. તો પૈસા રોકીને બેસી ગયા, તો ફસાઈ ગયા છે, શું કરો વર્ષો સુધી. આ તો નાની આવી તો અનંદ, આ તો કમસે કમ આપણું શરીર તો સારું છે, પેલું બહારનું છે. લોકોના શરીર સાથે, લોકોના સંજોગો સાથે, લોકોના સ્વજનો સાથે અનેક જગ્યાએ એટલા બધા પ્રકારની મુશ્કેલીઓ હોય છે. મેં કહ્યું એમ કે એમનું સાંભળીને આપણી શ્રદ્ધા હલી જાય, એટલું બધું દુઃખ થાય એવી વસ્તુઓ હોય છે. એ બધા સંજોગોમાં હું બ્રહ્મનો અનાદર ના કરું. બ્રહ્મ વિશે ક્યારેય મને જગતમાં કોઈ નિયમ જ નથી, કોઈ સત્તા જ નથી, કોઈ શાસન જ નથી, કોઈ વ્યવસ્થા. આ બધું, આ બધા નારાયણના નામો છે. હા, શાસન, વ્યવસ્થા, સંવાદિતા, નિયમ, ઓર્ડર, વ્યવસ્થા, બધી વસ્તુઓ નારાયણના નામો છે, નારાયણની અભિવ્યક્તિઓ છે. નારાયણ આ રૂપોમાં જ બહાર આવે છે. નદી પર્વતમાંથી નીકળીને સમુદ્રમાં જ જાય છે. શું નદીનું જવું એ નારાયણથી સ્વતંત્ર છે? અદભુત છે, નદી થાય હું તો પાછી ક્વાડ પર જતી રહું, મને તો પિયર જવું છે, હું પાછી જઉં છું. થાય છે નદીને એવું? એને પહેલા વ્યવસ્થા ના હોય તેવું બને કેમ? એને તુક્કો એમ કરે નદી કેમ ના કરે? નથી કરતી. બધા તત્વો કેવી રીતે ચાલે? સૂર્ય, ચંદ્ર, કોઈ રજા નહીં, કોઈ ક્ષણના આગા પાછા નહીં,
એતસ્ય અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્ય ચંદ્રમસો વિધૃતે તિષ્ઠતઃ. હે ગાર્ગી, આ અક્ષરના પ્રશાસનમાં સૂર્ય અને ચંદ્ર ધારણ કરાયેલા સ્થિત છે. અમસ્ત ઉભા છે. દ્યાવા પૃથ્વી વય વિધૃતે તિષ્ઠતઃ. સ્વર્ગ અને પૃથ્વી ધારણ કરાયેલા છે. નદીઓ પર્વતથી નીકળીને સમુદ્રમાં મળવા જાય છે. કોઈક પ્રશાસન છે તો જાય છે ને. આમ આ પ્રશાસન વિશે, પ્રશાસન એટલે નિયંતા, આમ વજ્ર ઉચકીને ઉભેલો એવી વાત નથી કરતા આપણે. સંવાદનું નામ પ્રશાસન છે, નિયમનું નામ પ્રશાસન છે, વ્યવસ્થાનું નામ પ્રશાસન છે, સત્યનું નામ પ્રશાસન છે. સત્ય સત્યની રીતે જ ચાલે છે. આમ ક્યારેય હું બ્રહ્મનો અનાદર ના કરું, તિરસ્કાર ના કરું, બ્રહ્મ નથી એવું મને ના થાય, અથવા તો બ્રહ્મની જરૂર નથી, દુનિયાની જાતે જ ચાલે છે, આ પ્રકારે બ્રહ્મનો તિરસ્કાર હે ભગવાન હું ના કરું. નવિદમસ્તક તત્વમ વયમિહોતી અત્વમ ન ભવસ્ય. હે ભગવાન, એવું કોઈ તત્વ અમે ના જાણીએ જે તમે ના હો. એટલે કે જે જોતી મને એમ થાય કે આ નારાયણ છે, આ નારાયણ છે, આ નારાયણ છે, આ નારાયણ છે. આવી બધી ભાવનાઓ તો કરવાનું શરૂ કરી જ દેવું જોઈએ કે જેની જોડે વાત કરું છું નારાયણ છે. નારાયણ આવે બે કલાક ગપ્પા મારવા જ પડે, હોય એમ નથી, એ વ્યવસ્થા રાખવાની જે રાખવી હોય તે. પણ આદર તો ના જ જવો જોઈએ. વ્યવહાર જે યોગ્ય હોય તે ભલે કરીએ, પણ આદરપૂર્વક, આદરપૂર્વક હાથ જોડીને કે મને અત્યારે સમય નથી, ફરી મળીશું. મૂર્ખ જેવો શું લાગે તો અત્યારે આવી પડ્યો, એવી જરૂર નથી. આદરપૂર્વક જે કરે, આદરનો અર્થ એવો નહીં કે એની વશ થઈ જઈને કેમ કર કરીએ, એ આદર નથી. આપણે આપણું ધાર્યું જ કરવાનું, સવાર જ નથી આવતો. પણ આદરપૂર્વક પેલાને ખુશ રાખે, નહીં તો એ ન્યુસન્સ બનશે. ખુશ રાખીને કરવો. મા હમ બ્રહ્મ નિરાકુર્યામ, મા બ્રહ્મ નિરાકરોત. આ બે મા છે. એક મા એટલે તો મારો અનાદર બ્રહ્મ ના કરે. હું બ્રહ્મ મેં કહ્યું 50%, એટલે મેં તો ગુરુજીને પસંદ કર્યા, પણ ગુરુજી મને પસંદ કર્યા કે નહીં, તો 50% હું એમનો આદર કરું, 50% એ મારો આદર કરે. હું આદર કરું, બ્રહ્મ મને કાઢી મૂકે તો શું? કે બ્રહ્મ મારો અનાદર ના કરે. તો એક તો મા એટલે ના છે, બીજો મા એટલે મા મને, મામમાં, તો મામનું વૈકલ્પિક રૂપ મા છે. એટલે બ્રહ્મ મારો અનાદર કે તિરસ્કાર ન કરે. કેવી રીતે? સ્વસ્માન મા વિયોજયતુ, એનાથી મને એ જુદો ના કરી દે. સંસારે મા પાતયતુ ઇત્યાવત, એ મને સંસારમાં ના પાડે. જો આપણે તો કહેવા માંગીએ કે આપણે વળગી રહેવું જોઈએ, પણ આ બધી વસ્તુઓ સારી નથી હોતી. મેં કહ્યું એમ કે સંજોગો એવી જાતના હોય છે, એ તો બહારના સંજોગો, પણ બહારની બધી અનુકૂળતા છતાંય અંદર તુમુલ યુદ્ધો એવા ચાલતા હોય છે, એવી આંધી આવતી હોય છે કે જેની અંદર એક ક્ષણ વારમાં આપણી શ્રદ્ધા ને આપણી સાધના બધું ધોવાઈ જતું લાગે. અને એ કે આ તો જિંદગી ફરી સ્વાધ્યાયનું સત્સંગનું નામ નહીં લો, મહાત્મા ત્યાં તો જવું જ નહીં ને. બસ બે મિનિટ પહેલા કે કેવી ભગવાનની કૃપા, કોઈ મહાત્મા સત્સંગમાં આવ્યો, અને બીજી મિનિટે તો કે મુશ્કિલ પથ્થરો મારવા તૈયાર થઈ જાય. ના જ જોઈએ. જુઓ આ મન, આ બધી આવી જ વસ્તુઓ છે, આવું જ છે. એવું નથી કોઈનો મન જુદું છે ને કોઈનો મન જુદું છે, જે બધા એના મનો આવા જ છે. અને જે કાંઠા ના રાખ્યા હોય તો નદી તોડફોડ કરવાની જ છે. એટલે કાંઠાઓ વગર નદીને ના જ રહેવા દેવાય. એવી રીતે મનને કાંઠાઓ વગર છૂટું ના જ મૂકાય. મૂકીશું તો આશ થશે. એટલે શ્રી કૃષ્ણાનંદ સ્વામીજી મહારાજ કહે છે, ખીલો હોવો જોઈએ. એટલે માણસના જીવનમાં એક જગ્યા હોવી જ જોઈએ કે એનું કહેલું જ હું કરું છું, અને એના એનું શાસન આપણે શાસન સ્વીકારીએ છીએ. ખીલો જે કેવું હોય તે, એક કહે એટલે દિવસ ને એક કહે એટલે રાત, આ વસ્તુ હોવી જ જોઈએ જીવનમાં. એવું જો નહીં હોય તો આપણે દરેક ક્ષણે આપણી અંગત વાસનાઓની પૂર્તિ માટે અનુકૂળ સ્થિતિને હા કહેતા થઈ જ જઈશું, હા કહેતા થઈએ જ. અત્યાર સુધી આપણે વાસનાઓના પ્રેર્યા જીવન જીવતા આવ્યા જ છીએ, અને એમાં આપણે કોઈ બાંધછોડ કરવા કે જો આમાં શું થાય છે કે પેલી વૈદ્ય દવા કરતા હોય ને, તો વૈદ્ય કીધું કે રોજ શીરો ખાઓ, તો શીરો ખાઈએ કે જો બધું વૈદ્યનું કહેલું કરું છો, તો શીરો ખાવાનું કહેલું તો કરે જ ને. આ કડવો કાળો પીજો એમ કહીને કરીએ તો વૈદ્યનું કરેલું કીધું કે કહેલું કર્યું કહેવાય, બરાબર છે? એમ આપણને સત્સંગમાં કે મહાત્મા જોડે આપણું ગમતું હોય ને આપણે કરે કે આપણું કીધેલું, એ કઈ આપણું કીધેલું નથી હોતું, એ તો આપણા રાગને અનુકૂળ આવી ગયું એટલે સારું થયું, ગોઠવાઈ ગયું. પણ આપણા રાગને અનુકૂળ ના હોય
આપણને ના ગમતું હોય આપણે, કારણ કે જો રાગ દ્વેષ થી બહાર નીકળવાનો રસ્તો કયો? હું મારું ગમતું જ કર્યા કરું, ના ગમતું ના જ કર્યા કરું, તો એ ગમતા અને ના ગમતા માંથી બહાર નીકળાશે એવું માનો છો? નહીં નીકળાય, આટલા જન્મ નથી નીકળાયો ને. આપણે ગમતું કર્યા જ કરીશું, ના ગમતું નહીં. અને ના ગમતું ને ગમતું એ બ્રહ્મને કાપી નહીં નાખે, કારણ કે ગમતી વસ્તુ પણ છે તો ખરી જ, ના ગમતી પણ છે તો ખરી જ, અને જે છે એ બ્રહ્મ છે. એટલે છે પણ આના ગમતું ને ના ગમતું ભાગ પાડી દઈશું તો બ્રહ્મના કટકા આપણે જ કરી નાખીશું. અને એ બુદ્ધિમાં જ્ઞાન થવાથી કે બધું બ્રહ્મ છે માટે રાગદ્વેષ, બધું બ્રહ્મ છે એવું તો ગોખીશું ને બોલીશું, બધું પ્રવચન કરીશું, પણ રાગદ્વેષ નહીં જાય. રાગદ્વેષ કોઈ ખીલો સ્વીકારીને જ થશે. બાકી છાનામાં આપણે આપણો ધારેલી વસ્તુ જ્યાં આપણને યશ મળે, મુખ્યત્વે રાગદ્વેષની પ્રવૃત્તિ આવી જ હોય કે યશ મળે આપણને, કે પ્રતિષ્ઠા મળે, કે છાનામાં કઈ ખાવાનું મળે, જમવા જે કઈ હોય તે, પણ કંઈક આપણને જેનાથી આપણું આપણી વાસનાઓ પોષાય એ વસ્તુનું મન આપણને થવાનું. અને જો આપણે ઈચ્છાઓ પૂરી કર્યા કરીશું તેમાંથી નીકળવાનો કોઈ ધડો વારો આવશે જ નહીં. એટલા માટે એક ખીલો એને પૂછ્યા વગર હું કશું કરું જ નહીં. આ છોકરી જબરી ભૂમિકા ને એ આપણી એક દીકરી છે, બહુ જૂના પરમધામના જમાનાની, એટલે 79માં વેદાંત શરૂ કર્યું પરમધામમાં, ત્યારે નાના નાના છોકરા સ્વામીજી પાસે આવતા હતા પરમધામમાં. બિચારા નસીબ જોકે કેનેડા પહોંચી ગયા, ત્યાં કઈ બહુ મોટી ધાડ નથી મારી, એટલે ઘણી ઘણી ભયંકર અગવડમાં છોકરા જીવ્યા છે. એ કઈ એના સાસરા કોઈના લગ્નમાં આવી છે, તો બે ત્રણ જણા લગ્નમાં ગયા, પછી આજે આવી, બોલાતો નતો, એવો ભારે અવાજ મન થાય કે કોઈ પુરુષ બોલે કે સ્ત્રી, એવો ભયંકર બહુ ખરાબ સ્થિતિ હતી. તો મેં કીધું બેટા બે જણા મોડો આવો, તો શું હતું આજે? કાલે લગ્ન પૂરું થયું, આજે આવી ગઈ. આમ કે છે કે લગ્નની તારીખ બદલાઈ. આ છોકરી મને કહે છે હા કે લગ્નની તારીખ હતી એ જ હતી ને, માંદા હોય તો એ જ હતી, સારા હોય તો એ જ તારીખ હતી ને, તો અહીંની તારીખ કેમ બદલાય? ના બોલાય તો ના બોલાય, આખી રાતનો ઉજાગરો હોય તો ભલે હોય. મેં કહ્યું કે આવીશ નો આવીશ, અને આઈ કેમ. જો આ છોકરા આવા હોઈ શકે છે, એને ભયંકર સામનાઓ કર્યા છે ને, એટલે એમને ઘણું મૂલ્ય છે અહીં આવવાનું, કે હશ કઈક શ્વાસ લેવાનો મળશે વગેરે. પણ કેવું, તો તમે કઈક કરી શકો કે ના, કરવાનું એટલે કરવાનું, થશે તો કરીશું, જોઈશું ભાઈ, વિચાર કરીશું, તો શું કરીએ ત્યારે, આવવાનો પ્રયત્ન કરીએ, પછી ના થાય શું કરીએ. ઇટ ડઝન્ટ વર્ક. એટલે આપણે આપણા રાગદ્વેષ કે ગમા અણગમાથી કંઈક ઉપર ઉઠવાનો સખત સખત પ્રયત્ન, સખત પ્રયત્ન કરવો પડે, એમાં શંકા જ નથી. કાદવમાં ભરાઈ ગયા હોય પગ આપણા, અને કાઢવા હોય તો બહુ જોર મારવું પડે, હા આમ દોરડા બાંધીને ખેંચવું પડે, નહીં તો નીકળી ના શકે. એટલે બ્રહ્મ મારો તિરસ્કાર ના કરે, બ્રહ્મ મને સંસારમાં ના પાડે, તો મેં કહ્યું એમ પુરુષાર્થ કરીને જ પ્રાર્થના કરી શકાશે. મેં સૌ પુરુષાર્થ, તમે કેમ આમ કરો, તમે કેમ પેલું કર્યું, બધા સલાહ પર તૈયાર. 15 વર્ષનું યાદ કરે તો 15 વર્ષ પહેલા પેલું નહોતું કર્યું, મેં શું કરી નાખ્યું છે, હું તો મારી તો હિંમત જ નથી, પ્રશ્ન જ નથી આવતો, મારી સ્વામીજીને કહેવાય જ નહીં, કરશું સવાલ જ નથી આવતો, તમે શું કર્યું એટલે વોટ ડુ યુ મીન. કોઈ આપણે ઘર બોલાવવા આવ્યું જ નથી, આપણે આપણી ઘર જઈએ છીએ, એટલે એ તો સવાલ જ નથી આવતો. પરંતુ એનો વાંધો નથી, હા ઓકે, એની કશી ચિંતા નથી. વાત એટલી છે કે વી ડોન્ટ ગ્રો, કશું બોલો ના બોલો કરો એને કઈ કશી ચિંતા જ નથી હોતી. પણ જ્યાં સુધી આપણે આમ આમ કરીશું ત્યાં સુધી અહીં જોવાનું ભૂલી જઈએ છીએ. અને લગત્યનું એ છે કે આપણે આપણી સામે જોતા થઈએ, જોતા શીખીએ, એને એને મૂલવીએ, એને ઓળખીએ, એને સમજીએ, એમાં ફેરફારની જરૂર જોઈએ. મેં ઘણી વાર કહ્યું છે કે માનો કે એકવાર મારા ગુરુજી રાગદ્વેષ વાળા છે એવું મને લાગે, માનો કે સાચી વાત છે કે રાગદ્વેષ વાળા છે, અને મને કહે છે કે રાગદ્વેષ છોડો. ધારો કે એવું પણ હોય, અને એમના રાગને પૂરવા હું મારી ઈચ્છા છે કે ભાઈ આને ઘેર લગ્નમાં જવું, એ મારી ઈચ્છા છે, એમની ઈચ્છા છે પેલા ઘેર લગ્નમાં જવું. હવે કારણ કે એવો, હું આ બધી સૈદ્ધાંતિક વાતો કરું છું, કે એ માણસ આશ્રમને ડોનેશન વધારે આપે છે, એટલે એમની ઈચ્છા છે કે હું ત્યાં લગ્નમાં જઉં તો સારું, અને પેલો મને મદદ કરે છે, મને ગાડીમાં ફરવા લઈ જાય છે, એટલે મારે અહીં લગ્નમાં જવું છે. તો એ વખતે
ભલે એ એમના રાગથી પણ કહેતા હોય કદાચ, હું એમનું કહેલું કરીશ તો મારો રાગ તો છૂટશે. ભેંસના શિંગડા ભેંસને ભારે, એમના રાગ દ્વેષો છે તેમને ભારે. ભલે એમનું નસીબ, એમનું મોક્ષ નહીં થાય તો નહીં થાય, મારો તો થશે ને, મારો રાગ દ્વેષ તો હું છોડીશ. બરાબર. એટલે આ વસ્તુનું મૂલ્ય સમજાય એને માટે હું વાત કરું છું. કે ધારો કે આપણને દોની સ્વામીજી મહારાજ કહે છે કે એક મહાત્મા શંકરાચાર્ય મહારાજ તો છે ને આપણી પાસે, કે અત્યાર દુનિયા મહાત્માઓ જ ક્યાં છે, બધા આવા છે ને તેવા છે ને, કઈ ને શંકરાચાર્ય મહારાજ છે. એટલે કશાય વાંધા વચકા પાડીને કે પેલું આમ છે કે પેલું તેમ છે માટે હું ગ્રો નથી કરતો, એમાં કોનું શું જવાનું છે, નુકસાન તો મારું છે ને. આપણે આ સમજીએ. અને મહાત્માઓનો દોષ કાઢવાનો કે આ બધું તો દોષ દર્શન દુનિયાભરમાંથી ભૂલી જઈએ. આવું તો શાસ્ત્રોએ કેટલી વાર કીધું કે ક્યાંય દોષ, અનસૂયું અર્જુન એનો ગુણ છે કે અસૂયા નથી કરતો, દોષ નથી જોતો, કે તો ના જ જોઈએ. મહાત્મા કોઈ જગ્યાએ દોષ ના જોઈએ. આપણે જોઈએ કે મારામાં ફેરફારની જરૂર છે. નચિકેતાને એના બાપે કીધું જા માર, એને નથી કીધું મારા બાપનો દોષ છે, આવું કહેવાતું હશે કે મારી કઈ ભૂલ થઈ ગઈ હશે એટલે મોકલતા. એને બેસાય વિચાર કર્યો એકાંતમાં, હા મારી કઈ ભૂલ હશે માટે મોકલતા હશે. બહુ નામે પ્રથમ, બહુ નામે મધ્યમ, કેમ છે દેવસે કર્તવ્યમ, કેમ મેં આદ્ય કરિષ્યતિ. આમ તો ઉત્તમ શિષ્ય છું એટલે કયા વગર બધું જ કરું છું. ક્યારેક એવું થાય કે કયા કહ્યું હોય ને પછી કર્યું હોય, કદાચ મધ્યમ. અધમ શિષ્ય તો હું ક્યારેય નથી, માટે મારી ભૂલથી મોકલતો એ શક્યતા જ નથી. હા, એ કેટલો બધો નિર્મળ હશે કે જોઈ શકે કે મારી ભૂલ છે જ નહીં. આ હિંમત કરવી પણ નાની વસ્તુ નથી કે કહી શકે કે મારી ભૂલ નથી. યમરાજ, અમારું કઈ કામ હશે? તો નાનો બાળક છે, મારું શું કામ હોઈ શકે એમને. પછી છેવટે નક્કી કર્યું કે નક્કી મારા પિતાજી ગુસ્સામાં બોલી ગયા છે, પણ કઈ નહીં, સાચું તો પાડીશ, ભલે બોલી ગયા, હું જઈશ અમારે. એટલે નાનો બાળક પણ શંકાનો લાભ આપવા તૈયાર છે. નથી કહેતો કે મારો બાપ ગુસ્સો કરે છે, ગમે એમ બોલે છે, મરવાનું કેવું એટલે શું, છતાં પણ વાંધો નથી, પિતાજીએ કહ્યું છે ને. આ બધી વસ્તુ અઘરી જ છે, એમાં શંકા જ નથી. પરંતુ મેં કહ્યું એમ કે એમના હાને લાભ જે હોય તે આપણે આપણા રાગ દ્વેષથી છૂટીશું. એટલે ગંભીરતાથી પ્રયત્ન રાખવો જ જોઈએ ને રાખવો જ જોઈએ. હું તો કહું છું ગમતું ના હોય તો બબડતા બબડતા પણ કરવો તો કરવો જ, જે કેસ કરવો એમાં તો શંકા જ નથી. કોણ જાણે આ પાછું આપણે માથે માર માર, આપણે કરી એટલે આપણે જ માથે માર માર કરે. પેલા કોને પણ બધા ના કરે એટલે ના, આપણે તમારે આ કરવાનું પેલું કરવાનું કે 24 કલાક, મારે કે 25 કલાક થોડા જ, 24 જ કલાક કેવી રીતે કરું. કોઈ કચકચ જોઈએ જ નહીં. અને કદાચ કરવી તો ભલે કચકચ કરે પણ કર્યું તો કરવું જ. એમ કરતા કરતા હું બહુ જ પ્રેક્ટિકલ ને બહુ સાચી વાતો કહું છું, સિદ્ધાંતોની વાતોનો સર છે. કારણ કે પ્રેક્ટિકલી એવું થાય કે કે એટલે ના ગમે આપણને, બધું આપણે માથે પડપડ કરે, ભલે બબડવું પણ કરવું. એમ કરતા કરતા કોઈક દાડો ને કોઈક દાડો ને કોઈક દાડો પણ કરીએ તો ખરા, નાશ કરીએ તો ભગવાન જાણે. પછી એ તમારે થાય તે કરેલો મન ફાવશે એમ જ કરીશ. સારું, ત્યારે તો સર્વ સ્વતંત્ર છે, કોઈ કશું ના કરી શકે. નારાયણ મને સંસારમાં ના પાડે, આ રાગ દ્વેષના કચરામાં ના પડે, કીચડમાં ના પડે, મને એમાંથી બહાર કાઢવામાં નીકળવા મદદ કરે. અનિરાકરણમસ્તુ અનિરાકરણમ્યસ્તુ આવયોઃ પરસ્પરમ પ્રીતિઃ એવસ્તુ. અમારી પરસ્પર પ્રીતિ જ થાઓ. આ બધી બધી જ વસ્તુ અઘરી છે, માણસ માટે અઘરી જ છે. વિગ્રહો કે નારાયણ માટે બરાબર છે, કમળું વસ્તુ જ હોય, ગરમ પડે ઠંડા પાણી નવડાઈ કાઢો આટલી ઠંડીમાં, તો નારાયણ મૂળ વસ્તુ જ હોય. થોડું વધારે ગરમ થઈ ગયો તો વસ્તુ જ હોય. એટલે નારાયણની સેવા કરવી સહેલી છે, પણ માણસે સેવા કરવી બહુ અઘરી છે. તમે એકનો એક કર કરો તો કાલે કે સરસ ને, આજે કાલે આટલું ઠંડુ છે ને, આજે ગરમ લાવે, ગરમ પાણી હું કરે ત્યારે ગરમ લાવે કે ઠંડુ લાવે, કરશું તો લાવીએ જ ને. એટલે માણસે સેવા કરવી બહુ જ અઘરી છે. આપણે આશા રાખીએ કે મહાત્માઓ તટસ્થ, મહાત્માઓ તટસ્થ જ નહીં કૃપાળુ છે. અને માતા પિતાઓ કે જે હોય તે આ બધા તબક્કા અઘરા છે, સેવા કરવી બધી અઘરી છે. હમણાં હું કોની વાત કરું છું, એટલે
એટલે મા બાપ ની સેવા કરવામાં તકલીફ પડતી હોય છે, એ લોકો કઈક માને નહીં, આમ કરે ને તેમ કરે, ફાઈન. આપણને જન્મ આપ્યો એટલે જ મા બાપ છે, બીજું કોઈ લાયકાત થી મા બાપ નથી, કે ગેરલાયકાત થી મા બાપ મળતા નથી. એટલે સેવા હંમેશા સેવા કરનારને તૈયાર કરે છે, એનું ભલું જ હોય છે. એટલે આવી તેવી શરતોને માતા બચકા વગર જ્યાં આપણે કરવાનું યોગ્ય છે. આપણે નથી કહેતા કે રસ્તે ચાલતાની સેવા કરવી, પણ જો રસ્તે ચાલતા ભેગા થઈ ગયા તો અજાણ્યા પણ હું સેવા કરવા તૈયાર છું, પાછળ પાછળ એને ઘેરજીન કરવાની જરૂર નથી. પણ જ્યાં પણ જે સેટઅપમાં જ્યાં પણ કંઈક મારો હાડકો નમાવા તૈયાર છું, હું કરી શકું છું, હું નમી શકું છું, હું સો પરસ્પર મારો અને બ્રહ્મનો એનો અનાદર ના કરો, એ મારો અનાદર ના કરે. મારામાં એ ઉત્સાહ ટકવો બહુ જ મોટી વાત છે. યસ, હું પણ કરી શકું છું, બ્રહ્મ જ્ઞાન મેળવી શકું છું. તમે ગમે તે કરો, ઇન્જેક્ટ ના જ કરી શકો ઉત્સાહ. નહીં એટલે નહીં, તમારે થાય તે કરી લો ને, ગમે તે કરી લો. રોજ જે તમે 6:30 નું પ્રવચન હોય ને તમે 6 વાગે યાદ કરવા આવો છો ને, જુઓ હોય તો આવશો. દરરોજ ને દરરોજ કહો તો ઇટ ડઝન્ટ વર્ક, ઇટ ડઝન્ટ વર્ક. એટલે આ બધી વસ્તુ, આ સ્વાધ્યાયની ગમે તે વસ્તુ હોય, લાઇબ્રેરીમાં જવું હોય, તરવા ધારો કે બાથમાં જવું, જે કઈ કરવા જવું હોય તે કશાય માટે પણ, તો કોઈનામાં ઉત્સાહ તમે ઇન્જેક્શનથી કે કંઈક બોટલ ચડાવીને ના જ આપી શકો. મહાત્માઓ બહુ પ્રેમ કરવાનો પ્રયત્ન કર્યો, અનેક પ્રકારના પ્રયત્નો કર્યો. એવું જોવામાં આવતું હોય છે કે ઇફ ઇટ ડઝન્ટ વર્ક, ઇટ ડઝન્ટ વર્ક. એટલે ખૂબ પ્રયત્ન કરવો જોઈએ આપણે આપણો ઉત્સાહ ટકાવી રાખવાનો. નાની 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 વસ્તુઓ જોઈ ને ત્યાં તો આવું છે, ત્યાં તો પેલું છે. સ્વામીજી મહારાજ શ્રીનાથજીના દર્શન કરવા ગયા, પેલો 5 વાગે, કેટલી ગંદકી છે ભાઈ. તો ભક્ત થઈને ગયો હતો, સેનિટરી ઇન્સ્પેક્ટર થઈને ગયો હતો, ભક્ત થઈને ગયો હતો દર્શન કરીને પાછા આવવાનું. ત્યાં આપણે બેંકમાં જાય છે ને, મને આપણે એક ભાઈ હતા, ત્યાં બેંકની બહાર જ કે છે પબ્લિક યુરિનલ હતું, એટલે એટલું ગંધાય. તો આખી જિંદગી બેંકમાં ગયો જ ને માણસ, શું કર્યું ના કે રૂમમાં લઈ જાય, પણ જાય જ ને. અને આપણી રૂમમાં બધા સિગરેટ પીનારા બેસતા હોય તો શું કરો તમે, આખી જિંદગી નોકરી કરીએ જ છે ને, નથી કરતા. તો ત્યાં બધું કરતા વાંધો બસકો આપણે અહીંયા એક્સાઇઝ કરે, આજે આટલું પંપાણી કેટલું, આખા 364 દાડે તમે કેટલા પંપાણો, 65 દાડે પાછો બચકો પડ્યો જ છે. હું તો નહીં જાઉં, નામ જ નહીં ગુણે આવડીશું, એટલે કોણ રહી ગયો છે આપણા વગર. એટલે આપણે પણ વાત સાચી છે, હું આપણા વાંધા માટે નથી કહેતો, હું એમ કહું છું કે અઘરું છે. અને માટે આપણા ઉત્સાહને ટકાવવાનો ગંભીર પ્રયત્ન આપણે કરવો જ જોઈએ. એને માટે કંઈક પ્રવૃત્તિ સાથે, સેવા સાથે બંધાયેલા. ક્ષેત્રંગી તો હું જ પાત્રું, તો હું જઉં તો ખરી ભાઈ, કે ચલો ક્ષેત્રંગી ને તો પૂછશે, ક્ષેત્રંગી નથી, કશી ચિંતા નથી થતી હોતી. હા, આપણને એમ થાય કે કંઈક રીતે પ્રેરણા જન્મે, પણ ના જન્મે એટલે ના જ જન્મે. તમે જે કરવું હોય તે કરો. અગેન નારાયણની એવી ઈચ્છા હશે, એટલે એ કેટલું અઘરું છે એને માટે હું કહું છું કે આપણે બહુ જ ગંભીર પ્રયત્ન કરવો પડશે કે આપણામાં આ સત્સંગને માટે, સત્સંગને વરેલા રહીએ એને માટે આપણે ગંભીર પ્રયત્ન કરીએ. કાલે હું કાલની જ વાત કરું, 6:15 મને તો મને ઊંઘ આવે છે. હા, હું બહુ સાચો કહું છું, 6:15 દિગંતભાઈ મને લઈ જવાના હતા, એમને મને ફોન કરીને કહી દો કે હું નથી આવતી, તમારે કાગળ મોકલો, એટલે મેં કીધું છ આવતા હું એમને કહી દઈશ. બસ હું ના ગઈ કાલે, મારે મારે જેન્યુઅન કારણ હતા કે હું થાકી ગઈ હતી. મારો પછી એ તો બધા જસ્ટિફિકેશન હતા, મારે જવું તો હું ગઈ જ શકી હોત, પણ હું ના ગઈ. હું એટલા માટે કહું છું કે અનંત વર્ષો પછી પણ એક જ વાર જો વિચાર આવે કે નથી જવું, અને જે આનંદ આવે છે, નહીં જવું એનો જે આનંદ હોય છે, પરીક્ષામાં ડ્રોપ લેવા જેવો હાશ, 6 મહિનાની શાંતિ, કાલથી પાછું બોચીએ કાંકરો મૂકીને ભણવું પડશે 6 મહિના, એ નથી યાદ આવતું, પણ હાશ. હું એટલા માટે કહું છું કે જો નહીં વળગી રહીએ તો આ સ્થિતિ તો તૈયાર જ છે, તૈયાર જ છે. એટલે ઉત્સાહપૂર્વક ગમે તે ઉત્સાહ જ્યાંથી જેને માટે જન્માવો પડે તે
હું પાણી ભરીશ, કે હું દૂધ લાવીશ, કે હું ફૂલની માળા લાવીશ, હું શેતરંગી પાથરીશ. પણ એવું હોય ને કે હું પાથરીશ એટલે પછી મારે તો વખત પાથરવી જ પડે, પાથરીશ ના પથરાય ના મન સમજ જ નથી પડતી કેવી રીતે કશું કરવું. ઇટ ડઝન્ટ વર્ક, મીન્સ ડઝન્ટ વર્ક. આવું છે ઉત્સાહ જન્માવો ને જાળવવો બહુ જ અઘરો છે. એને માટે આપણે બહુ જ ગંભીર પ્રયત્ન અથવા તે ખીલો કે મને કહે એટલે કરવાનું. કઈ તમે કોણ કહેનાર, કારણ કે મોટા હોય જ આપણે, પણ નાનો છોકરો બિચારો એને તમે કહી ચલ કર, મોટાને શું કરો, આપણે મોટા હોય પછી આટલા આપણે 5 ફૂટ પેલા 6 ફૂટ નું હોય એને શું કરો, તમે કઈ ના કરી શકો. આપણે નવીન વાત કરી પેલા આમ પૂરી વાત કરે, યુ કાન્ટ હેલ્પ. નારાયણ આપણે સમજીએ કે આપણામાં એને નથી પ્રવેશ કરવા દેતા. આપણે એટલી અડીખમ દિવાલ બનીને ઉભા રહી જઈએ છીએ કે નારાયણને આપણી અંદર પ્રવેશ નથી કરવા દેતા. સો નારાયણ, અમે તું અને અમે આપણે બંને પરસ્પરનો તિરસ્કાર ના કરીએ, પરસ્પરનો આદર કરીએ. અવયવો પરસ્પરમ પ્રીતિ, એ વસ્તુ તારી ને મારી પરસ્પર પ્રીતિ જ હોવ. તદાત્મની બ્રહ્માત્મની નિરતે, નિરતે એટલે નિરંતરમ પ્રેમ કુર્વતી મયી. આ હું ટીકાના શબ્દો સંસ્કૃત વાંચું છું, સાચા શબ્દો વાંચું છું, મારા તરફથી નથી કહેતી. કે બ્રહ્માને નિરંતર પરસ્પર પ્રેમ કરી રહેલા એવા મારામાં યે સમાદયઃ ઉપનિષત્સુ વેદાંતેષુ પ્રકાશિતઃ ધર્મઃ. તો જુઓ આ શમદમ વગેરે ત્યારે આવશે ને કે મારું અણગમતું કંઈક કરું, હું મારું ધારુષ કર્યા કરું, તો શમદમની જરૂર ક્યાં પડશે. ઇન્દ્રિય નિગ્રહ કરવો, મનનો નિગ્રહ કરવો, મારી ઇચ્છા છે કે જવું જ ના, મારી ગમે તેટલો બળવો હોય ને કાલે મને સંભળાવી તો ખખડાઈ ન હોય તો જઈશ જ નહીં આજે, પણ એવું અંદર થતું હોય તો જવું જ પડે, નક્કી કર્યું છે કે જવું જ પડે. એટલે મારા મનનો નિગ્રહ હું ક્યારેક ન ગમતું કરીશ તો નિગ્રહ કરવાનો વારો આવશે. શરીરથી મને કે પેલા ચંપલ ગોઠવો દઉં, હું કે ચંપલ ગોઠવા આવું છું, હું બ્રહ્મ વિદ્યા ભણવા આવું, કે ચંપલ ગોઠવા આવું છે પેલો, પણ એ ભણવા તે ભણવા તું નથી ભણવા આવતો, લો એને તો મારા ચંપલ ગોઠવે હું છે ને. કાયદેસર સાચા છીએ આપણે કે જે ભણવા આવે છે બધા સાધકો છે, પોતપોતાનું ચંપલ ગોઠવે, અને આજે હું તારા ગોઠવું કાલે તું મારા ગોઠવ, તો એક કે જણ એ ના ગોઠવે, મારે રોજ બધાને ગોઠવવાના. કાયદેસર સાચા જ છીએ કે આપણે ગોઠવા બંધાયા છીએ જ નહીં. એક તો વગર કહે જ હું ગોઠવું, પણ કયા પછી ના ગોઠવું તો શું કહેવાય મને ખબર જ નથી. એટલે ટૂંકમાં આપણે તૈયારી માટે આ બધી વસ્તુ જો આજે અમારે છાંદોગ્ય ઉપનિષદ ચાલે છે અને પૂરો થવાની તૈયારીમાં છે. છેલ્લે છેલ્લે આખા ઉપનિષદ પછી શું કહે છે, ગુરુ શુશ્રુષાથી વધેલા સમયમાં વેદોનું અધ્યયન કરવાનું બ્રહ્મચારી માટે. હા, બ્રહ્મચારી ઘર છોડીને ગુરુકુળમાં ગયો છે ભણવા માટે, એને કહે છે કે વેદોનું અધ્યયન કરાય, એટલે ગુરુજીનું જે થવું હોય થાય, ફોરગેટ ઇટ. ગુરુજીની સેવા કરવાની, અને સેવા કરતા સમય વધે તો, અને જેટલો વધે એટલામાં વેદોનું અધ્યયન કરવાનું, ના વધે તો નહીં કરવાનું. સીધી વાત છે, એવું કહે છે ઉપનિષદમાં. અને તો જ એ વિદ્યા ફળ આપનાર, એવું પાછું ઉમેર્યું છે અંદર કે તો જ વિદ્યા ફળ આપનારી બને છે. એટલે કારણ કે અંત પેલી જમીન ખેડાશે તો કામ કરશે ને, એમ બ્રહ્મ વિદ્યાના બી વવાશે, અંતઃકરણના રાગ દ્વેષનું ઉન્મૂલન થશે, થોડી જમીન ખેડાશે એ ફળદ્રુપ થશે, બીજના વાવવા અને ઉગવા માટે તૈયાર થશે તો બીજ કામ કરશે, નહીં તો બીજ શું કામ કરશે. એટલા માટે આપણે અંધશ્રદ્ધા રાખવી તો રાખવાનું વાંધો નથી, ગુરુજીને સેવા કરીને એવું બધું, પણ આ બધી વસ્તુઓ તર્કસંગત જ હોય છે કે આપણા રાગ દ્વેષના ઉન્મૂલનની તક આપણે આપીશું, ઉભી કરીશું તો અંતઃકરણમાં બીજ વવાશે ને ઉભી નહીં કરશે, નહીં તો નહીં ઉભી નહીં કરે. એટલે નિરંતર બ્રહ્મ સાથે, અને કૃષ્ણાનંદ સ્વામીજી મહારાજ કહે છે કે બ્રહ્મ એટલે મારે તો મારા ગુરુજી ને, બીજું ક્યાં બ્રહ્મને ક્યાં જોવા ગયા છે આપણે. એટલે નિરંતર પ્રેમ કુર્વતી મયી, નારાયણની સાથે સતત પ્રેમ કરી રહેલો એવો હું, એવા મારી અંદર ઉપનિષદોમાં કહેલા જે ધર્મો છે, સાધન ચતુષ્ય સંપત્તિ વિવેક વૈરાગ્ય
શમ દમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા, શ્રદ્ધા પછી સમાધાનમ અને પછી મોક્ષત્વમ ચૈતિ. આ ધર્મ મારામાં ભગવાન પ્રકાશિત થાય એવી આપ કૃપા કરો. તે મય સંતો બે વાર કહું છું, આદરાર્થ એના પ્રત્યે આદર બતાવે છે, કારણ કે નારાયણ કૃપા કરશે તો જ આવશે બધું. મેં કહ્યું એમ કે મન એ પ્રકારની વસ્તુ છે કે એ ગમે તે ક્ષણે ગમે તે વર્તન કરી શકે, ગમે તે કરી શકે, અને એટલા માટે એને ફરજિયાત ગમે તેમ કરીને ચેનલ આપવી જ પડે. નોકરી કરવામાં કેવા આપણે જઈને આમ સમયસર પહોંચી જઈએ, બધા હા સાહેબ હા સાહેબ, આપણે તમે ને હું તો જવા જ દો, વાસુદેવ મિસ્ત્રી સાહેબ વાત કરે ને ફોન પર, જી સાહેબ, બાકી એ માણસના મોઢામાં જો રાડ સિવાય નીકળી જ ના શકે કશું, પણ ફોન પર જો સાહેબ ન હોય, જી સાહેબ કેવા જી જી કરતા થઈ જઈએ નોકરી વખતે. તો આપણે એ કાંઠામાં બંધાયેલા છીએ, એટલે ને કાંઠાઓ વગર આપણું જીવન કશું રહેશે જ નહીં. એટલા માટે અત્યંત શાસનમાં, અત્યંત નિયમનમાં, અત્યંત નિયમોમાં બંધાયેલા જ રહીએ. અને હવે આપણું, કારણ કે આપણે એવા મજબૂત હોઈએ છીએ કે કોઈના હાથમાં આપણે દોરી આપે તો નિયંત્રણ કરે ને, સાહેબને તો છૂટકો જ નથી, નોકરી કરીને સાહેબનું કહેલું સાંભળવું જ પડે, એટલે એ આપણો સાહેબ થઈ જાય છે. પછી એ સિવાયના જીવનમાં આપણે ક્યાં આપણું શાસન સોંપીએ, અને કોઈ સ્વીકારે તો સ્વીકારો તો એ જ નહીં ને આપણે કે એ મારથી ફાવ, એ તમારી ચિંતા નહીં કરણ, મને ફાવશે તો કરીશ, એ નહીં આવે એટલે નહીં આવે, નહીં થાય એટલે નહીં થાય, બસ પતી ગયું. એટલે પછીના જીવનમાં શાસન નામની વસ્તુ બહુ જ મુશ્કેલ છે, અને એ ના હોય તો આપણા જીવનને એક દિશા પકડાવી અને ટકવી અતિશય મુશ્કેલ છે અથવા અશક્ય છે. તે આવૃત્તિ આદરાર્થ, હે ભગવાન મારામાં આ બધા મૂલ્યો એ રહે અને એ હશે તો હું આપનું ભજન કરી શકીશ. શાંતિ શાંતિ શાંતિ, શાંતિ શબ્દ ત્રિરૂપતિ તો આધ્યાત્મિકાદિ ત્રિવિધ વિઘ્ન પ્રશાંતિ અર્થમ ઇતિ બોધ્યમ. તો ત્રણ પ્રકારની અશાંતિના કારણો હોઈ શકે છે, આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક. તો આકાશમાંથી કંઈક વીજળી પડે ને કે બીજી વસ્તુઓ થાય, ગ્રહો અને ઉલ્કાપાત ને કશુંક, એને કારણે અગોળ આવી શકતી હોય તો ભગવાન એને પણ અમે શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. આદિ ભૌતિક ભણવા બેસીને કે લસણ ડુંગળી ગંધાય, એના કડિયા મજૂરના અવાજ ચારણ રોજ કચ 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 ચાલતી હોય, આપણી પ્રાર્થનાની ખોટ હશે નહીં કે આ ખસતું નથી અહીંથી, એટલે પ્રાર્થના એવી થાય કે આદિ ભૌતિક મુશ્કેલીઓ પણ ઓછી થાય. અને આધ્યાત્મિક મોટામાં મોટો મુશ્કેલીનો સ્રોત હોય તો મારું મગજ છે, મારું મન છે, મારા સંસ્કારો, મારી વાસનાઓ, અને ભયંકર વાસનાઓ હોય છે. એટલે અને આપણે ઓળખતા નથી હોતા, આપણને ખબર નથી હોતી કંદરથી કેટલું બધું ભરેલું છે. એ અમુક વખત અમુક વર્તન કરીને ખબર પડે, હે આવું પણ આપણે આશ્ચર્યમાં મૂકી જઈએ, આપણે છોભીલા પડી જઈએ કોઈકની સામે કે આપણે આવું વર્તન કરી બેઠા, એવું થઈ જતું હોય છે, પણ થઈ જાય છે વર્તન. આવું તો અનંતો વાર થશે, ને અનંત વાર સભાન થઈશું, અનંત વાર કાઢીશું, અનંત વાર માફી માંગીશું, પાછું થશે ને ધ્યાન આપ્યા પછી, નહીં આપ્યા પછી તો શું થશે એની તો કલ્પના જ કરી શકાય એવી નથી. પણ ધ્યાન આપવા માંડીશું પછી પણ ક્યાંય સુધી આ બધી વસ્તુઓ ચાલતી હોય છે. અહીં આગળ બલમ રહી ગયું, શ્રોત્ર મથો બલમ ઇન્દ્રિયાણી ચ સર્વાણી બલમ. બલમ નામ આત્મવિદ્યા અશેષ વિષય દૃષ્ટિ તિરસ્કરણમ. તો આત્મવિદ્યા પરોક્ષ પણ મેં પ્રાપ્ત કર્યું છે આત્માનું જ્ઞાન, એના દ્વારા વિષયો તરફ જતી બધી વૃત્તિઓને હું એનો તિરસ્કાર કરી શકું, એને રોકી શકું, એનું નિવારણ કરી શકું, એટલે કે વિષય તરફ જતી વૃત્તિઓને અટકાવી શકું અને ફરી બ્રહ્મ જ્ઞાનમાં જોડી શકું, ફરી જોડી શકું. આવો પ્રયત્ન થાય એનું નામ બળ છે. આત્મનાવિંદ તે વીર્યમ ઉપનિષદમાં આમાં જ આવશે. તો નાયમાત્મા બલહીન અને લભ્ય મુંડકોપનિષદમાં કહ્યું કે આત્મા બળ વગરના માણસને પ્રાપ્ત થતો નથી. સ્વાભાવિક છે, બાવડાના બળની વાત નથી ત્યાં, પણ એક બળ કે હું કરીને રહીશ,
અને ભલ ભલા લોકો કરી શકે છે, કેવા અપંગ ને કેવા કેવા મુશ્કેલી વાળા લોકો કેવું કેવું કામ કરી શકે છે. આત્મજ્ઞાન સૌથી શ્રેષ્ઠ બળ માગે છે, કારણ કે મારે મારી વાસનાઓ જે જન્મો જન્મની ભેગી થયેલી છે એની સામે લડવાનું છે. એમાંથી આમ આમ પેલું પાણીમાં ડૂબ્યા હોય અને માથા પર કોઈ હાથ મૂક્યો કેવા આમ આમ કરીને બહાર નીકળી જઈએ, એમ મારે બહાર નીકળી જવાનું છે આ બધી વાસનાઓમાંથી. આ બળનો અર્થ કર્યો હતો. એટલે હે ભગવાન, આ શાંતિ મંત્રનો પાઠ કરીને અમે ઉપનિષદનો અધ્યયન શરૂ કરીએ છીએ. કેનો ઉપનિષદ પદભાષ્ય શરૂ કરીએ છીએ હવે 10મા પાના પર. 10મો પાનો પહેલો મંત્ર વાંચીએ આપણે. ઓમ કેનેષિતમ પતતિ પ્રેષિતમ મનઃ, કેન પ્રાણઃ પ્રથમઃ પ્રૈતિ યુક્તઃ, કેનેષિતમ વાચમિમાં વદંતિ, ચક્ષુશ્રોત્રમ કૌ દેવો યુનક્તિ. પહેલાના ઋષિઓ કઈ પોતાના નામ નહોતા લખતા, અને આમ પણ વેદો અપવૃષય છે, ભગવાનના નિશ્વાસ રૂપે બહાર નીકળેલા છે ઉપનિષદ કહે છે. એટલે આ વેદોના નામ કોઈ ઋષિના નામ પરથી નથી, નીચે લેખકના નામ પણ નથી. કેન એ પહેલો શબ્દ છે, માટે આનું નામ કેન ઉપનિષદ. કઠ શાખાનું છે, માટે કઠોપનિષદ. ઈશ પહેલો શબ્દ છે, માટે ઈશા. ઈશાવાસ્ય વિદમ સર્વમ ઈશાવાસ્ય ઉપનિષદ. છંદોગ્ય એ છંદોગાહા, છંદોનું ગાન કરનારું ઉપનિષદ છે, માટે છંદોગ્ય ઉપનિષદ. બૃહદ આરણ્યક મોટું છે અને અરણ્યમાં ભણવાનું છે, માટે બૃહદ આરણ્યક. આવી રીતના નામો પડેલા છે. તો કે નથી ઉપનિષદ શરૂ થાય છે. ઓમ, ઓમ ને મંગળ શબ્દ કહેવામાં આવે છે. તો બ્રહ્માજી જગતનું સર્જન કર્યું ત્યારે ઓમ અથ, ઓમ અથ, ઓમ અથ એવા શબ્દનો ઉચ્ચાર કર્યો હતો. કંઠ ભીત વિનિર્યાતો તસ્માન માંગલિક ઉભવ. બ્રહ્માજીના કંઠમાંથી જગતના સર્જન વખતે ઓમ અને અથ બે શબ્દ નીકળ્યા હતા, માટે ઓમ અને અથ ઉચ્ચાર માત્રથી. જો ઘંટ વાગે કે શંખ ફૂંકાય તેમાં કે રામ રામ સંભળાતું નથી, કે કૃષ્ણ કે મહાદેવ સંભળાતું નથી, માત્ર શંખનો કે ઘંટનો નાદ જ મંગળ છે. એમ ઓમ કે અથનો અર્થ કર્યા વગર એનો ઉચ્ચાર જ મંગળ છે. દાખલો આપે છે કે સ્ત્રી ઘડો આપણે ઘેર કઈક સારા પરીક્ષા આપવા માટે જતા હોઈએ આપણે, અને સામેથી ઘડો ભરીને સૌભાગ્યવતી સ્ત્રી આવતી હોય, એ તો એને ઘેર પાણી ભરવા જાય છે, એટલે ભરીને લઈ જાય છે. અન્યથી આનિયમાન ઘટઃ, બીજા હેતુ માટે આવતો ઘડો પણ આપણને સામો મળે તો એ સુકન કરી આપે છે. એમ ઓમ ને અથનો ઉચ્ચાર એ આમ એની જાતે સ્વતંત્ર ઉચ્ચાર જ થતો હોય, કોઈ અર્થ વગર માત્ર ઉચ્ચારણ માત્રથી મંગળ કરે છે. એ છે ઓમ પરમાત્માનું નામ છે, પરમાત્માનું સૌથી નજીકનું નામ છે. કારણ કે રામ કૃષ્ણ વગેરે બધા નામમાં મોડિફિકેશન વધારે થયા છે. ઓમ નારાયણ નામ ને રૂપ વગરનો છે, તો ઓમમાં સૌથી ઓછા ઉચ્ચારણના ફેરફારો થયેલા છે. મોઢું ખોલ એટલે ઓ, બંધ કરો એટલે મ, ઓમ 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 બસ. એટલે ઓમ બોલવામાં કોઈ શ્રમ નથી પડતો. ઓમમાં ઓછામાં ઓછા વિકાર થયેલા છે. ઓમ નારાયણનું સૌથી નજીકનું નામ છે. નિર્દિષ્ટમ ઉપનિષદ કહે છે કે નારાયણનું સૌથી નજીક, એટલે પેલું છોકરાઓનું નામ હોય ને શું કહે છે, ગુલામણું નામ, એટલે લાડકું નામ. તો નારાયણનું સૌથી નજીકનું નામ ઓમ છે. મોટા સ્વામીજી મહારાજ કહે છે કે તમે ટેલિફોન કર, પહેલા ફેરવવાનું હતું ને, ટેલિફોન ફેરવીને મૂકી દો, પછી જેવો કોન્ટેક્ટ થઈ જાય સામા માણસ જોડે, પછી તમે ભૂલી જાઓ છો કે અહીંયા પેલું ડબલું પડ્યું છે કે હાથમાં છે, અને તમે હવે સંપર્ક એની જોડે થઈ ગયો. એમ ઓમ નારાયણ જોડે સંપર્ક કરી આપનારી વસ્તુ છે, એટલે નારાયણ જોડે ડાયલ થઈ ગયો, પછી ઓમની ચિંતા નથી. ઓમ કેન ઈશિતમ પતતિ પ્ર ઈશિતમ મનઃ. કહેશે ભાષ્યકાર મહારાજ
કે આ શિષ્ય આવે છે ગુરુજી પાસે અને આવો પ્રશ્ન પૂછે છે કે ભગવાન આ જે મન છે તે કેન ઈશિતમ, કોના વડે ઈચ્છાયેલું, પ્રેષિતમ કોના વડે મોકલાયેલું, જાણે કે એને ધક્કો મારીને કોઈ મોકલતું હોય તેમ, પતતી સ્વિષયમ પતિ, મન પોતાના વિષયમાં જાય છે એ કોની ઈચ્છાથી જાય છે, કોના મોકલવાથી કોના ધક્કો મારવાથી જાય છે, કેન યુક્ત પ્રથમ પ્રાણ પ્રયતિ, કોનાથી મોકલાયેલો પહેલો પ્રાણ એ ગતિ કરે છે પોતાના વિષયમાં જાય છે, કેન ઈશિતામ ઇમામ વાચમ વદંતી, કોનાથી ઈચ્છાયેલી આ વાણી બોલે છે, ચક્ષુ શ્રોત્રમ કૌ દેવો યુનક્તિ, હે ભગવાન ચક્ષુ અને શ્રોત્રને કયો દેવતા પ્રેરે છે, જોડે છે, પોતાના કામમાં એને મોકલી આપે છે. એટલે હવે આવો વિચાર ક્યારે થાય કે જયારે મનુષ્યને ગઈકાલે ક્યાં ફરવા ગયા હતા, આવતીકાલે કઈ હોટલમાં જઈશું, પિતાના લગ્નમાં શું પહેરીશું, કયેલો ચાંદલો કરીશું, આ બધાથી મુક્ત થયો હોય તો આ વિચાર કરી શકે ને. આપણે જયારે આ વસ્તુને જોઈએ છીએ ત્યારે એમાં આ ઘડો છે, એ ઘડો કેવો સરસ છે, હા હા શેનો બનાવે છે, ક્યાંથી આવ્યો, કોને બનાવ્યો, ક્યારે આવ્યો, કેટલા રૂપિયાનો છે, આનું ચિંતન થાય ત્યાં સુધી આપણને આ ઘડા સિવાયની વસ્તુમાં રસ ના પડી શકે. ઘડો જોવામાં આંખ પણ લાગેલી છે, ઘડો જોવામાં મન પણ લાગે છે, મનની પહેલ ચૈતન્ય પણ છે, પ્રકાશ પણ છે, પણ ઘડો જ્યાં સુધી મારા આકર્ષણનું કેન્દ્ર હોય ત્યાં સુધી મને બીજી વસ્તુઓમાં રસ પડતો નથી. ઘડો જે હોય તે, પણ ધારો કે મારી આંખમાં કાંકરી પડી છે અને ત્યારે તમને સોનાનો ઘડો બતાવો, માટીનો ઘડો બનાવો, પિત્તળનો ઘડો બતાવો, આ કેવો સરસ ઘડો છે, તો મને આંખમાં રસ છે ત્યારે ઘડામાં રસ નથી, તો કેવો રસ બદલાય છે. એટલે જયારે મારો રસ જેટલો નજીક આવતો જશે, રસનો વિષય એટલે બહારનો વિષય છૂટતો જશે, અથવા બહારનો છૂટશે એટલો નજીકનો રસ વધતો જશે. એટલે કે આ વિદ્યાર્થી એટલો તૈયાર છે કે બહારના વિષયો હવે એના આકર્ષણનું કેન્દ્ર બનતા નથી, એના વિક્ષેપનું કેન્દ્ર બનતા નથી. આકર્ષણના કરતા વિક્ષેપનું કેન્દ્ર વધારે બને છે. કોઈ મને સારું આપે, મિત્ર હોય ને યાદ રહે, એના કરતા સવારે એક સંભળાઈ જાય ને તો મને જન્મ સુધી યાદ રહે કે પેલો મને સંભળાયું, પેલા મને સંભળાયું. એટલે આકર્ષણનું વિક્ષેપનું દ્વેષનું કેન્દ્ર બને ને પછી ચાલુ ને ચાલુ જ રહ્યા કરે. એટલે આ બધામાંથી મન જયારે ખાસા અંશે મુક્ત થયું હોય અને એ વિચારતું હોય કે આ મન જાય છે, હા મન જડ છે, તે બહાર કેવી રીતે જતું હશે, એને કોઈ મોકલતું હશે, કોઈ ધક્કો મારતું હશે, કોઈ પ્રેરણા કરતું હશે, અને મન કઈ સારી જગ્યાએ જાયું નથી, ખોટી જગ્યાએ પણ જાય છે, એટલે પોતાનું હિત સમજીને જાય છે તો અહિતમાં જાય છે. એટલે જો એ પોતે સમજવું હોત અને પોતાની ઈચ્છાથી જતું હતું તો સારી જગ્યાએ જાત ને, પણ ખોટી જગ્યાએ પણ જાય છે, એટલે કે જાણે કોઈ ધક્કો મારીને મોકલે છે એને. એટલે કઈક આ પ્રકારના વિચારો સાથે આ માણસ પૂછે છે. ભાષ્યકાર કહે છે છેલ્લી લીટીમાં દસમા પાના ઉપર ભાષ્યમાં, કેનેશિતમ ઇત્યાદિ, કેનેશિતમ ઇતિ, કેન કર્ત્રા ઈશિતમ, ઇષ્ટમ અભિપ્રેતમ સત, મનઃ પતતિ ગચ્છતિ સ્વિષયમ પ્રતિ ઇતિ સંબધ્યતે. દસમા પછી બારમું પાનું જોવાનું. કેનેશિતમ કેન કર્ત્રા ઈશિતમ ઇષ્ટમ અભિપ્રેતમ સન્મનઃ, તો કયા કરતા વડે ઈચ્છાયેલું. હવે કેન કયું છે, કોના વડે, તૃતીયા છે, બાય હુમ, કોના વડે. તો મારી ઈચ્છાથી મારો દીકરો કામ કરે છે, મારી ઈચ્છાથી મારો દીકરો ભણવા જાય છે,
આ આપણે અને એક્ટિવ વોઇસ એટલે વિધેયાત્મક વાક્ય નહીં, ગુજરાતી એવું કહેશે કર્તરી વાક્ય, અને પેસિવ વોઇસ કર્મણી વાક્ય. તો મારી ઈચ્છાથી મારો દીકરો શાળાએ જાય છે, મારા વડે ઈચ્છાઈને એનું એવું પેસિવ વોઇસ એવું થશે ને કર્મણી રૂપ, ડિઝાયર્ડ બાય મી, મારા વડે ઈચ્છાઈને મારો દીકરો શાળાએ જાય છે, બરાબર. તો પેલું રોજે ને રોજે જાય છે અને જવું નથી હોતું, ઘણી વાર રડતો રડતો જાય છે પણ તો એ જાય છે. એ બતાવે છે કે કોઈ એને કહેતું હોવું જોઈએ, નહીં તો એ ના જાત. એટલે મન વિષયોમાં જાય છે અને મન જડ છે, જાતે જઈ શકે એવું નથી. આ હાથને કોઈ હલાવતો ના હોય તો એમ ઘડો પડ્યો પડ્યો જાતે ઊંચો નીચો ના થાય, હાથ જાતે ઊંચો નીચો ના થાય. થાય છે એનો અર્થ કોઈ એને પ્રેરણા કરે છે, એમ જડ મન વિષયોમાં જાય છે, એને કોઈ ઈચ્છા કરનારો હોવો જોઈએ તો જ મન બહાર જઈ શકે. કેન ઈશિતમ, એટલે કેન કર્તા, એટલે કર્તા એ કર્તૃનો તૃતીય છે, એટલે કર્તા વડે. કયા કર્તા વડે? ઈશિતમ ઇષ્ટમ અભિપ્રેતમ સત મન. કયા કર્તા વડે ઈચ્છાયેલું મન પતતી એટલે ગચ્છતી સ્વવિષયમ પ્રતિ સંબધ્યતે, પોતાના વિષય પ્રત્યે પોતાના વિષયમાં મન જે જાય છે એ કોની ઈચ્છાથી જાય છે, કોણ એને કહે છે, કોણ એને પ્રેરણા કરે છે, કોણ મોકલે છે, એ કોણ છે કરનારો. એટલે કે આ માણસ એ પણ સમજ્યો છે, જો હું આખો હું જ છું તો હું જ જઉં છું ને હું જ આવું છું, એટલે આ એ પણ સમજો કે મારી અંદર મન નામની વસ્તુ છે અને હું બેઠો છું ને મન જાય છે ને મન આવે છે, બરાબર. એટલે કે હુંમાં આ શરીર છે, શરીર સિવાયનું કોઈ મન છે, મન સિવાયનું કોઈ ઈચ્છા કરીને એને મોકલનારું છે. એટલે આવું બધું એને એને શાસ્ત્રોનો અભ્યાસ તે વ્યવસ્થિત કર્યો નથી, પણ અંદર શુદ્ધિ એવી છે કે વિચાર કરતા એ શોધી શકે, જોઈ શકે છે કે હા વાત સાચી છે, એવું લાગે છે ખરું કે મનને કોઈ મોકલે છે, મન જાતે ના કરતું હોય શકે, જડ છે. પણ જાણે કે કોઈ ઈચ્છા કરે છે, કોઈ કહે ચલ કર ચલ જા, જાય છે, ના જઈશ નથી જતું. એટલે પ્રેરણા કરનારું, ઈચ્છા કરનારું, કોઈ કને મોકલનારું, ધક્કો મારનારું, પણ કોઈ ખોયવું જણાય છે એને બધા અંદર જ છે, હા બહાર નથી. એ પણ એ સમજ્યો, આપણને એમ લાગે છે કે શું થાય, મારે તો જરાય જવું નથી, પણ એને એટલું કીધું કે જવું પડ્યું. મન એનો પ્રેરિતા બહાર ના હોઈ શકે, અંદર જ હોય. એટલે પ્રેરનારો અંદર છે, એની ઈચ્છા વડે જ મન જાય છે ને આવે છે. એટલે એ માણસ એ પણ સમજ્યો કે બહારનું કોઈ મને દબાણ કરી શકે કે પ્રેરણા કરી શકે એવું નથી હોતું. ધારો કે બહારનું પ્રેરણા કરે પછી પણ મારું મન, મારા મનને પ્રેરનારું જે છે એ નક્કી કરશે તો જ મનને પ્રેરશે, બાકી કોઈના કહેવાથી મારું મન પ્રેરાશે નહીં. એનો પ્રેરક છે એ જેને હું કઉ છું એમાં જ હોવો જોઈએ. લાખાને હું કઉં છું એમાં આ સ્થૂળ શરીર, હાથ પગ, એ કે છે બધા કર ચરણ, હાથ પગ આંખ નાક કાન બધી ઇન્દ્રિયો મારું મન, આ બધી વસ્તુ હશે, એ બધાને હું કઉ છું. બધા સિવાયને એક હું હોઈ શકે જે આ બધાને કહેતો હશે કે તમે બહાર જાઓ, આમ કરો, પેલું ના કરશો, એવું કોઈ હોવું જેવું મને લાગે છે. તો કેન કર્તા ઈશિતમ, કયા કરતા વડે ઈચ્છાઈને મન પોતાના વિષયમાં જાય છે, આ પ્રકારનો અન્વય છે. ભાષ્યકાર આગળ કહેશે બારા પાના ઉપર, ઈશે આભિક્ષ્ય અર્થસ્ય ગત્યર્થસ્ય ચ ઇહ અસંભવાત્, ઈચ્છાર્થસ્ય એવ એતત રૂપમ ઇતિ ગમ્યતે. ઈશિતમ શબ્દ ઈશ ધાતુમાંથી બન્યો છે, ધાતુ એટલે ક્રિયા. ઈશ ધાતુના ત્રણ અર્થો છે, ઈશ ગતવ ધાતુ છે એ ચોથા ગણની, ઈશ આભિક્ષણી ધાતુ છે નવમા ગણની,
ઈચ્છા એમ છઠ્ઠા ગણની છે. તો ઈશ એ ક્રિયાનું ગતિ એવો અર્થ પણ થઈ શકે છે, એ જુદી જગ્યાએ છે. ઈશનો અભિક્ષણ એટલે કે રેપિટેશન વારંવાર પણ એવો પણ અર્થ થઈ શકે છે, ટુ બી ફ્રીક્વન્ટ ઓર ટુ રિપીટ. ઈશ ઈચ્છાયામ, ઈચ્છા અર્થ પણ ઈશ ધાતુનો થાય છે. તો એ ત્રણ માંથી કયો અર્થ અહીં લેવાનો? વારંવાર પણ એવો અર્થ છે કે જવું એવો અર્થ છે, ઈચ્છા કરવી એવો અર્થ છે, કે ઈશિતમ ઈશિતમ ઈશ ધાતુમાંથી બન્યો છે. તો ઈશ ધાતુનો અર્થ ઈચ્છા કરવી, કે જવું કરવો, કે પૌનઃ પુણ્ય ફ્રીક્વન્ટ એટલે વારંવાર પણ રેપિટેશન એવો કરવો, કયો અર્થ કરવો? તો ભાષ્યકાર મહારાજ કહે છે ઈશે હે એટલે કે ઈશ ધાતુનો આભિક્ષણ અર્થસ્ય એટલે કે રેપિટેશન એ અર્થ, ગત્યર્થસ્ય ચ અથવા ગતિ એવો અર્થ, બંને ઈહ અસંભવાત એ બંનેની સંભાવના નથી. એટલે કે વારંવાર મન ચાલે છે કે એ ગતિ કરે છે એવું કશું કહેવાનું નથી, કારણ કે એને પેલો પ્રેરિતા જાણવો છે. એ પ્રેરિતા વારંવાર શું કરે છે, એને કોના વળી ઈચ્છાયેલો, એ ચેતન પ્રેરિતા છે. એટલે એની સાથે આભિક્ષણ કે ગતિ બંને અર્થ જોડાઈ શકે એમ નથી. એટલા માટે અસંભવાત ઈહ ઈચ્છાર્થસ્ય એવ એતદ રૂપમ ઇતિ ગમ્ય તે, ઈચ્છા દર્શાવનાર ઈશ ધાતુનું જ આ રૂપ છે એવું સમજાય છે. ટીકાકાર કહે છે ઈશ આભિક્ષણે ઈશ ગતૌ ચ ઇતિ ધાત્વંતર સંભવે. એ સંસ્કૃત વ્યાકરણમાં ત્રણ ધાતુ છે, એક ઈશ ગતિના અર્થમાં છે, એક ઈશ આભિક્ષણના અર્થમાં છે, અને એક ઈચ્છાના અર્થમાં છે. આ ત્રણમાંનો કયો ધાતુ અહીં છે? કારણ કે ત્રણે દેખાવમાં સરખા છે, એના રૂપો સરખા છે, ઈષ્ટ બધાનું રૂપ બની શકે છે, અહીં કયા અર્થમાં હશે? તો ધાત્વંતર સંભવે કથમ ઈચ્છાર્થસ્ય એવું વ્યાખ્યાનમ, આ બીજા અર્થો પણ થઈ શક્યા હોત તો ઈચ્છા અર્થ વાળો જ ઈષ્ટ ધાતુ છે એવું તમે સાથે કહો છો. ત્યાં શંકા એવી શંકા રજામાં ભાષ્યકારે કહ્યું કે બીજા બંને અર્થ સંભવિત નથી, માટે અહીં આ અર્થ રાખ્યો છે. આભિક્ષમ એટલે પૌનઃ પુણ્યમ, તો પુનઃ પુનઃ થવાનો ભાવ એનું નામ પૌનઃ પુણ્યમ ફ્રિક્વન્ટેટિવ. તો રેપ્યુટેશન વારંવાર થવું એને પૌનઃ પુણ્ય કહેવામાં આવે છે. આભિક્ષણ અર્થ પૌનઃ પુણ્ય એવો થાય. તો વિષયતાયા, તો એના વિષય હોવા પણ સંભવિત નથી. ગતિ વિષયતાયા હવા અથવા તો ગતિનો વિષય હોય એવું પણ મનસહ નો અભિપ્રેતત્વાત. તો અહીં મનનું વારંવાર પણ કે મનનું જવા પણ અભિપ્રેત નથી. એટલે મન ક્યાં જાય છે અને શું કરે છે, કે જ્યાં જાય છે અગત્યનું છે, કે મન અગત્યનું છે, કે મનની પાછળ પેલું પ્રેરણા કરે છે અગત્યનો છે. તો પૂછનારનો રહસ્યમાં છે, એ જ્યાં જાય છે તેમાં છે. તો એ તો આખી દુનિયા જોઈ જ છે, એને બધું ખુશ ધરાઈ ગયો જોઈ જોઈને, એના રસનો વિષય એ નથી. તો મન રસનો વિષય છે કે મન ગતિ કરે છે, કે એ રસનો વિષય નથી. રસનો વિષય કોણ છે? કે ન ઈશિતમ, કોના વડે ઈચ્છાઈને, એને મનના પ્રેરકમાં રસ છે. માટે આગળના બંને અર્થ અભિપ્રેત નથી. મનઃ પ્રવર્તક વિશેષસ્ય એવ ઉભુસ્થિતત્વાદિત્યર્થ. મનનો જે વિશેષ પ્રવર્તક ડાયરેક્ટર, મનો ડાયરેક્ટ જેને પ્રેરણા કરે છે, એને જ જાણવાની ઈચ્છા કરવામાં આવી છે. માટે ઈશ ધાતુનો અર્થ અહીં ઈચ્છા એવો જ લેવો યોગ્ય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણા મૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.